Yeah. So good afternoon all. Ane ajna web symposium web series of symposium na 7th session ma hu Jhilpa Sheth Gem and Jewelry Export Promotion Council vati aap sarve nu hardik swagat karu chu. Ajna session ma je registrations aavya che te mukhyatve Gujarat thi che ane sabhyo ni pan evi lagni hati ke jo Gujarati bhasha ma samjhavama aave to e loko mate vadhare fayda karak thashe. સ્પીકર નું પ્રેઝન્ટેશન આપણું ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે એટલે જે લોકો થોડું ગુજરાતી ઓછું સમજી શકે છે એમના માટે પણ હેલ્પફુલ થઈ શકશે. તો આ મેઇન આપણું જે કન્ટેન્ટ હશે અથવા તો જે સ્પીચ હશે ધેટ વિલ બી ઇન ગુજરાતી લેંગ્વેજ. તો છેલ્લા 1.5 મહિનાથી આપણે બધા જ એક નવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી જ રહ્યા છીએ. સમગ્ર વિશ્વ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કામ કરવાની પદ્ધતિ, તેની વિચારસરણી, કન્ઝ્યુમર બિહેવિયર ઘણું બધું ચેન્જ થશે અને આના માટે ઘણા બધા પ્રિકોશન્સ લેવા જોઈશે. કેવી રીતે કામ કરવું જોઈશે, કેવી તૈયારીઓ કરવી જોઈશે એના માટે ઘણા બધા સેશન્સ છેલ્લા 1.5 મહિનામાં અલગ અલગ ઓર્ગેનાઇઝેશન ઇન્કલુડિંગ જીજીપીસી દ્વારા કરવામાં આવ્યા છે. તો આજનું આ જે સેશન છે એનામાં આપણે મેઇન જે ફોકસ કરવાના છીએ તે કે આવતા સમયમાં ક્વોલિટીનું શું મહત્વ રહેશે, ગુણવત્તા. આપણને બધાને સારી પ્રોડક્ટ ગમે છે અને એના માટે કદાચ આપણે થોડા પૈસા વધારે ખર્ચવા તૈયાર હોઈએ છે. તો જ્યારે આપણે આટલી સારી પ્રોડક્ટ બનાવી રહ્યા છે જે લક્ઝરીમાં ગણાય છે, તો એનામાં ક્વોલિટીનું શું મહત્વ છે, એને કેવી રીતે જાળવવી અથવા તો એમાં કેવી રીતે વધારે સુધારો લાવી શકીએ આપણે, તે આપણે સમજવાની બહુ જ જરૂર. અધરવાઇઝ વૈશ્વિક જે ગ્લોબલ કોમ્પિટિશન થવાની છે હવેના સમયમાં જ્યારે ડિમાન્ડ કદાચ થોડી ઓછી હશે, તો એ સમયમાં આપણી ક્વોલિટીનું શું ઇમ્પોર્ટન્સ રહેશે, એને કેવી રીતે આપણે સુધારો લાવવાની જરૂર છે અને એના થકી આપણા બિઝનેસમાં કેવી રીતે ગ્રોથ લાવી શકાય તે વિષયને આજે આપણે સમજવાની કોશિશ કરશું. આ વિષય ઉપર આપણને વિશેષ માહિતી આપવા માટે આપણા આજના વક્તા શ્રી કમલેશભાઈ વ્યાસ, કે જેઓ ગ્રુપ માર્ક્સ કંપની હોસુર અને રામ્સ જ્વેલ મુંબઈ સાથે સંકળાયેલા છે. જ્વેલરી ઉદ્યોગમાં તેઓનું 35થી પણ વધારે વર્ષનો તેઓ અનુભવ ધરાવે છે. આ બંને કંપનીઓનું જે માર્કેટિંગ, ફાઇનાન્સ અને ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટ છે તેમને તેઓ હેડ કરે છે અને ઇટ્સ મોર લાઈક અ ફેમિલી બિઝનેસ. એમના ભાઈઓ સાથે જોડાઈને તેઓએ આ બિઝનેસને ડેવલપ કર્યું છે. હોસુર ખાતેની તેમની જે કંપની છે તેને ઝેડ સર્ટિફિકેટ એટલે કે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટનું સિલ્વર રેટિંગ સર્ટિફિકેટ ધરાવે છે. માર્સ જ્યુએલ છે તે ક્વોલિટી મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ, જે બેસ્ટ ક્વોલિટી મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ માટેનું ISO છે 9001:2015 એ પણ સર્ટિફાઈડ છે. તો માત્ર જ્વેલરીમાં જ ગુણવત્તા નહીં પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલ દરેક કારીગર હોય કે કોઈ અન્ય સ્ટેક હોલ્ડર હોય, એ દરેક લોકો બેસ્ટ પ્રેક્ટિસિસ ફોલો કરે અને એમાં એક્સેલન્સ અચીવ કરે તેવો આ કંપનીનો અને કમલેશભાઈનો ખાસ પ્રયાસ રહ્યો છે. એવા શ્રી કમલેશભાઈ વ્યાસ નું હું આપણા સર્વે વતી હાર્દિક સ્વાગત કરું છું અને એમને તેમના વક્તવ્ય માટે આમંત્રિત કરું છું. શ્રી કમલેશભાઈ, થેન્ક યુ. આપનો ખૂબ આભાર જીલ્પાબેન. સર્વપ્રથમ તો જીજીએપીસી ગુજરાત નો ખૂબ જ આભાર માનું છું, કારણ કે ઘણા બધા વેબિનાર ચાલુ છે એક સરખા અને આ દરમિયાન તમે મને એક મોટો ટાસ્ક આપ્યો, મોટો સ્પેશિયલ ટોપિક આપ્યો, એટલે જનરલ માર્કેટ શું થશે એની ચર્ચાની વચ્ચે મને એક કલાક સળંગ બોલવાનો તમે અહીંયા બધા તમે ઉભો રાખી છો તે મોટી વસ્તુ છે. સો આઈ માનું છું, મને માનો તમે બિલીવ કરો છો અમારી કંપનીમાં, અમારા ગ્રુપમાં, એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. આપણે શરૂ કરીએ પ્રેઝન્ટેશન સીધું, કારણ કે લોકો બધા જોડાઈ રહ્યા છે તો આનંદ આવશે, રાઈટ? તો લેટ મી શેર માય સ્ક્રીન અને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ સાથે કરી તમને બધાને ખ્યાલ આવશે, રાઈટ? જી જી જી. હા, જેમ જુલ્પાબેન તમને કહ્યું એ પ્રમાણે ગ્રુપ માર્ટ્સ અમે એક પ્લાન્ટ મુંબઈમાં ધરાવીએ છીએ અને એક હોસુરમાં છે અને ક્વોલિટીના એક બધા સર્ટિફિકેશન હોય કે કારીગરો માટે કે પ્રોડક્શન માટે બધી વસ્તુમાં અમે પ્રયત્ન કર્યો છે કે બીજી ઇન્ડસ્ટ્રી સાથે અમે કમ્પેર કરીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે. એ અમારી ખાસિયત છે. અમારો મૂળ હેતુ જ, અમારું વિઝન છે ટુ ક્રાફ્ટ આસ્પિરેશન, એટલે કે લોકોના સપના, જે ગ્રાહક ખરીદે એના સપનાઓને ચેક અમારે છેલ્લા કારીગર સુધી પહોંચાડવા, એના સપના પણ પૂરા કરવા, એ અમારો મૂળ હેતુ છે અમારા ઓર્ગેનાઇઝેશન, અમારી સંસ્થાનો.
અને મિશન અમારું છે, ગઈ મીટિંગમાં કહ્યું હતું જીલ્પાબેનને, તમે સુરત વાત કરી હતી, ક્રાફ્ટિંગ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ, સારામાં સારી વસ્તુઓ બનાવી, હેન્ડમેડ જ્વેલરી જે ઇન્ડિયન કારીગર બનાવે છે એના એના આર્ટને મેન્ટેન કરવું, એ જાળવી રાખવું સતત, અને લોકો સુધી પહોંચાડવું, લોકોની કેપેસિટી વધારવાની, પ્રોડક્શન કરવાની, માલ બનાવવાની, ગુણવત્તા સારી આપવાની, અને ગોલ્ડનો પ્રોસેસ લોસ ઘટાડવાનો અમારા અમારું મિશન છે. આ બહુ લાંબુ નહીં લો કે અહીંથી શરૂઆત કરવી છે મારે. ક્રાઇસિસનો જે મેરિન વેબસ્ટર ડિક્શનરીમાં મતલબ લખ્યો છે, ટર્નિંગ પોઈન્ટ ફોર બેટર ઓર વર્સ ઇન એક્યુટ ડિઝીઝ, એટલે કોઈ બીમારીમાં દેખાતો બહુ સારો બદલાવ આવવો અને કાં તો બહુ જ ખરાબ સ્થિતિમાં જવું, એને ક્રાઇસિસ કહેવાય. અને બેટર ઓર વર્સ એ તો ભવિષ્ય નક્કી કરશે. અત્યારે આપણો સમય નથી સારો ચાલે, આપણે માનીને આપણે આગળ વધી રહ્યા છીએ. અગાઉ પણ મેં ઘણી વાર અમારો દરેક પ્રેઝન્ટેશનમાં સવાલ આવે છે, જયારે પણ પ્રોડક્શન રિલેટેડ કઈ વસ્તુ હોય કે કઈ પણ કામ, કેન બી આપણે આવતીકાલ ભાંકી શકીએ છીએ, આપણે આવતીકાલ કેન બી પ્રિડિક્ટ ટુમોરો, કદાચ નહીં, કારણ કે આપણે જો કાલનું ભવિષ્ય ભાંકી શકતા હોય ને તો આપણે ભગવાન થઈ જઈએ છીએ, વી આર ગોડ, સો ઇટ્સ નોટ પોસિબલ ટુ પ્રિડિક્ટ ટુમોરો. તમે જુઓ કે આ સેકન્ડ નીકળી ગયું ને હાથ જોડવાના વારા આવી ગયા, સેમિનાર અટેન્ડ મેં ગયા વર્ષે 7-8 સેમિનાર કર્યા ગુજરાતમાં, અને આજે તમારે વેબિનાર પર આવી ગયો છું. તો આ બધા પરિવર્તનો છે જે આપણે કોઈ દિવસ ભાંખ્યા નથી, આપણે વિચાર નતો કર્યો, વી હેવ નોટ નેવર થોટ અપોન ઇટ, કે ધીસ વિલ ચેન્જ અવર લાઈફ, ધીસ વિલ ચેન્જ અવર ઇન્ડસ્ટ્રી. લાઈક હેલ્થ કેર અને હેલ્થ કેર ડોક્ટરોને વોરિયર કહેવા લાગ્યા છે આખી દુનિયામાં, કે વોરિયર લડ્યો એ કોણ, તો કે હેલ્થ કેર વાળા. માર્કેટ હાઇજીન અને સેનિટાઇઝરની વસ્તુ સૌથી વધારે ધંધો કરી રહ્યો છે અત્યારે. લોકોથી દૂર રહેવું એ નવ પર્યાય બની ગયો છે, દૂર રહેવું લોકો કરતા, પાસે આવવું નહીં. બુલ એટલે પેલી તેજીનો આખલો જતો રહ્યો અને મંદી ચારો વાર ફેલાઈ ગઈ છે. કોવિડ પછી શું થશે, ઘણા મને પ્રશ્નો ઓલરેડી આવે જીલ્પાબેન તમારી પાસેથી, પણ કોવિડ પછી બેઝિકલી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, કારીગરોનો પ્રોબ્લેમ, લોકો માઇગ્રેશન, આપણે રોજ છાપા વાંચી રહ્યા છે, કન્ઝ્યુમરની આદતો બદલાય જશે, આપણા માટે તો મોટો પ્રશ્ન આવશે. લોકોની આદત બદલાવાની છે અને આપણે તૈયાર રહેવું પડશે. મારું આ વાક્ય બહુ અગત્યનું છે, લેસ ઇઝ મોર, ઓછું જ ઘણું વધારે છે એ માને સાથે જીવવાના દિવસો ચાલુ થઈ ગયા છે. ઓછામાં વધારે માનવું, ઓછામાં વધારે જીવવું, ઓછાને વધારે ગ્રહણ કરીને આગળ વધવું, આ બધા લોકો માનતા થઈ જશે. લોકો જરૂરિયાતનો સામાન વધારે ખરીદશે, મેડિકલ અને હાઇજીન જે ચોખ્ખાઈની આદતો લોકો બધા ડેવલપ કરશે, અને ઓછામાં ઓછું કેશ ખર્ચો કરવાનો પ્રયત્ન કરશે. ને આપણે વિચાર, આપણે જ્વેલરો છીએ, આપણે ઘરેણા વેચીએ છીએ, સોનું ને હીરા ને ક્યાં અટકશે, લોકો ક્યાં વાપરશે પૈસા, આપણી પાસે સૌથી છેલ્લે આવવાના છે, પહેલા કોઈ આપણી પાસે નથી આવવાનું. હવે આમાં મારો થોડો અભિગમ જુદો છે, કારણ કે આ મેં તમને બધી વાતો કરી અગવડ વાળી હતી, દુઃખ અને તકલીફો આવશે ને પૈસા નહીં હોય ને વેચાણ નહીં વધે ને આગલા 60 દિવસમાં પાછલા દરેકે આ જ વાતો કરી, લોકોને ગભરાવી નાખ્યા છે. એટલે એક્સપર્ટ્સ લોકો શું કહે છે બધા, તે તમે બધા કીધા ક્રાઇસિસમાં આ તકલીફ આવશે ને પેલી તકલીફ આવશે, તમે બધા છાપામાં આવી રહ્યું છે, મીડિયામાં આવી રહ્યું છે, વેબિનારમાં આવી રહ્યું છે, બટ અહીંયા મારો થોડોક વિચાર જુદો છે. વર્લ્ડ વોર 2માં, બીજા વિશ્વયુદ્ધમાં જાપાન માટે એમ કહેવામાં આવતું, આ દેશ ક્યારેય ઉભો નહીં થાય, અને જાપાને 3 દાયકામાં અમેરિકાને પાછળ પાડીને મજબૂર કરી પોતાની ગાડીઓ અને પોતાનો સામાન લેવા માટે. ઇઝરાયલને આરોબો ક્યારેક ક્યારના ખાઈ ચુક્યા, પણ અત્યારે ઇઝરાયલ આટલું નાનું ટચુકડું દુનિયાથી અલગ થઈને ઉભું છે, હરીફાઈમાં ઉભું છે. અરુણામાં સીમા ઇન્ડિયન લેડી છે, જેને એક્સિડન્ટમાં પગ જતા રહ્યા હતા, એને ચાલવાની તકલીફ એ વિચારતા લોકો, અને એને એવરેસ્ટ ચડ્યો, માઉન્ટ એવરેસ્ટ ચડ્યો. અને સૌથી મોટું મોટું આપણે 1983 નો વર્લ્ડ કપ જયારે જીતા કપિલ દેવ વખતે, ત્યારે સ્વપ્નમાં વિચાર પણ હતો કર્યો કે આપણે વર્લ્ડ કપ જીતીને આવશું. આ દાખલા પણ મહત્વ એ છે કે તમને ખ્યાલ આવે કે એક્સપોર્ટો પણ ખોટા પડી શકે એમ છે. આપણે જે જોઈએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, કદાચ ખોટું થઈ શકે છે. મેં અહીંયા લખ્યું છે, નો બડી ઇઝ ટુ નો, આ બધું જરૂરતની વસ્તુ, અત્યારે જાણે તો જાણે અગત્યનું છે, બરાબર છે. તમે તમારી પ્રાયોરિટી શું છે એ વધારે અગત્યનું છે, કોઈ બિઝી નથી હોતું, તમે અગત્યતા કઈ વસ્તુ ના પહોંચી, અગત્યનું વધારે છે. હવે આ બધી વાતો જયારે કરીએ છીએ આપણે, ત્યારે મેં એક સ્ટેટમેન્ટ લખ્યું છે, બીંગ પોઝિટિવ નેગેટિવ સિચ્યુએશન ઇઝ નોટ નેવ, ઇટ્સ લીડરશીપ. નેવ એટલે ઇનોસન્ટ કે મૂર્ખતા. જયારે ચારે બાજુ આ બધી વાતો થઈ રહી છે કે બધા ડૂબી જવાના છે, કોક બચશે ને કોક હારશે,
એમાં હું તમને વાતો કરવા છું માસ પ્રોડક્શનની ક્વોલિટીની. ગ્રાહકોને જો માસ પ્રોડક્શન કોના માટે કરશો આપણે વિચારે, પણ નહીં, એ ખોટો વિચાર છે. અત્યારનો સમય છે, હું એક લીડર તરીકે વાત કરવા માંગુ છું તમારી સાથે કે આપણે પોઝિટિવ સિચ્યુએશનમાં જીવવાનું છે અને પોઝિટિવ મનમાં આગળ જતા કોણ જીતશે એ મેં ઉદાહરણ આપ્યા છે, ગિવન સમ એક્ઝામ્પલ. જે સારામાં સારી ઇન્ડસ્ટ્રીયલ પ્રેક્ટિસ કરતા હશે, મને એક જણે 1.5 વર્ષ પહેલા કહેલું કમલેશભાઈ યુ આર ગોઈંગ ટુ વિન, એટલે મને નવાઈ લાગી. 1.5 વર્ષ પહેલા એમણે કીધું, હવે આજે મને એમ લાગે છે કે સાચું છે. જે હાઇજીન મેન્ટેન કરતા હતા પોતાની ફેક્ટરીમાં, જેની બધી પ્રોડક્શન હાઈ સ્ટાન્ડર્ડ હતા, જે ટેકનોલોજીકલી બહુ જ સ્ટ્રોંગ હશે, જેને વૈશ્વિક અનુભવ ગ્લોબલાઇઝેશનનો અનુભવ હશે, અને જે કન્ટિન્યુઅસ સ્કિલ ડેવલપમેન્ટ કરતા હતા પોતાના માણસોની સ્ટાફની બધાની. અને સૌથી મોટું, સમય જોડે બદલાવાનું બહુ જરૂરી છે. અહીંયા આગળ સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક પળે તમે નવો ચેન્જ લાવશો, નવી નવી વસ્તુ શીખશો, તો 100% જીત આપણી જશે. અહીંયા લખ્યું છે મેં ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ માટે સારા જે હાઈ ક્વોલિટી હોય એ સસ્ટેન થઈ શકે, વેલ્યુ ફોર મની આપી શકે, જે લાંબો સમય ટકી શકે અને કરંટ સમય જોડે મેચ કરી શકે, આ લોકો જીતી શકશે. એમાં કોઈ શંકાને સાંધ જ નથી અને એ સત્ય છે કે આ લોકો જીતશે. અને આમાં ઉભા રહેવા માટે જ ખાસ સેમિનાર મને કહ્યું જીલ્પાબેને કે આપણે કરીએ, કંઈક વાતો કરી સારી સારી કે તમે કઈ રીતે સરસ કામ કરી શકો છો. સ્ટીવ જોબ્સે કહ્યું છે, કસ્ટમર ડોન્ટ મેઝર યુ ઓન હાઉ હાર્ડ યુ ટ્રાઈડ, તે મેઝર યુ ઓન વોટ યુ ડિલિવર. તમે સમજો તમે શું આપી રહ્યા છો એમાં તમારી જીત છે. ઘરાક તમે મારી પાસે પૂછવા દો, તમે કઈ રીતે બનાવ્યો, ક્યાં બનાવ્યો, શું કામ બનાવ્યો, તું જોડ્યું, કેટલા માણસો કામ કરી, નહીં તમે એને જે વસ્તુ આપી છે બેસ્ટ છે કે નહીં, એને પસંદ આવે છે કે નહીં, એને લાયક છે કે નહીં, એને પહેલી વારમાં ગમી જાય છે કે નહીં. એ સ્ટીવ જોબ્સે ચોખવટ કરીને બહુ સરસ કહ્યું છે કે કસ્ટમર ડોન્ટ મેઝર યુ ઓન હાઉ હાર્ડ યુ ટ્રાય, તમે શું આપ્યું ફાઇનલી એના પર જ ગ્રાહકને કન્સર્ન હોય છે. આપણે માસ પ્રોડક્શનની વાત કરીએ કે આ અગત્યનો ટોપિક છે. નાઉ માસ પ્રોડક્શન એટલે મોટું ઉત્પાદન, કન્ટિન્યુઅસ મોટા ઓર્ડર્સ લેવા, મોટી ક્વોન્ટિટી માલ બનાવો. તમને હું અહીંયા જોડું છું અમુક દુનિયાની બીજી બ્રાન્ડ સાથે જે અલગ અલગ ગાર્મેન્ટ્સમાં છે, ક્લોથિંગમાં છે, એક્સેસરીઝમાં છે. ઝારા સ્પેનની બ્રાન્ડ છે, એચએમ સ્વીડનની બ્રાન્ડ છે, યુનિક્લો જપાનની બ્રાન્ડ છે, કેલ્વિન કેન યુએસએ, ગેપ યુએસએ. આપણા ઘરમાં આપણા બાળકો યંગસ્ટર્સ બી આ બધી બ્રાન્ડના મેં મોડી હશે, કદાચ તમે પણ આ બધી વસ્તુ વાપરતા હશો. આ લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે, હજારો શોરૂમ છે એ લોકોના ચારે બાજુએ, અને દુનિયાભરમાંથી એ લોકો માલ લઈ અને પોતાની દુકાનોમાં વેચે છે. અને પ્રોડક્શનની સાઈઝ તમે જુઓ તો આપણે ખબર નહીં અનહદ મોટું પ્રોડક્શન કરે છે લોકો. આ બધાની વચ્ચે કોમન પોઈન્ટ શું છે ખબર છે? એ લોકો દુનિયા આખી માંથી માલ સોર્સ કરે છે. લાઈક ઝારાના જ તમે જોવા માંગશો તો ઇન્ડિયામાં જ 2-3 જગ્યાનો માલ બને, જયપુરમાં બને છે, તિરપુરમાં સાઉથમાં બને છે, બાંગ્લાદેશમાં બને છે, અને આ બધું એ વેચે છે યુકે અને યુએસએમાં. આમાં શું હોય છે કે એની પાસે લિમિટેડ ડિઝાઇન મોડલ ફિક્સ હોય છે, ડિઝાઇન લિમિટેડ હોય છે, સેમ જ ડિઝાઇન હોય છે, આખા દુનિયામાં વેચાય છે. ફાયદો શું હોય છે એ લોકોને કે પોતાની પ્રેક્ટિસ ક્લિયર હોય છે, કયું મટીરિયલ વપરાશે, કયા ધારાધોરણો સચવાશે, ફિટિંગ કેવું આવશે, મેપ માપ કેર લેવાશે, ક્વોલિટી એમાં એને કન્સિસ્ટન્ટ મળે છે, બધે એક જ સરખો માલ, એક સરખી ફિટિંગ, એક સરખું મેઝરમેન્ટથી જાય છે. અને એનો ફાયદો એ છે કે જે વસ્તુ સ્પેનમાં વેચાય એ જાપાનમાં વેચાય, જાપાન વેચાય છે અમેરિકામાં વેચાય છે, અને અમેરિકા વેચાય પછી ઇન્ડિયામાં પણ વેચાય છે. આપણે ઇન્ડિયામાં ઝારાની તમે દુકાનો જો આખા ઇન્ડિયામાં ચારે બાજુ સ્પ્રેડ થયેલી છે. બીજું છે બ્રાન્ડની આઈડેન્ટિટી સચવાઈ રહે છે લોકો. કોઈ પણ તમે કેલ્વિન ક્લેઈનનું નામ લો કે યુનિક્લોનું નામ લો, તો તમે જ્યારે વિદેશ જાઓ છો ત્યારે આ બધી બ્રાન્ડના મોટા મોટા શોરૂમ હોય છે. અને ઘણી વાર મારા મિત્રોને કહું છું કે ભાઈ તું શર્ટ લઈ આવ, પણ જો નીચે મેડ ઇન બાંગ્લાદેશ કે મેડ ઇન ઇન્ડિયા લખ્યું છે કે મેડ ઇન વિયેટનામ લખ્યું છે તો એ લોકો નવાઈ લાગે. આવું કેમ પૂછો છો મને? તું બસ તું ભલે અમેરિકાથી લે મારા માટે શર્ટ, પણ ઇટ ઇઝ નોટ મેડ ઇન અમેરિકા, ઇટ ઇઝ મેડ ઇન સમવેર એલ્સ ઇન માસ પ્રોડક્શન. આના ફાયદા છે ઘણા બધા, કારણ કે જે બનાવે છે માલ એ લોકોને પહેલા તો કોસ્ટ ઓફ પ્રોડક્શન બહુ નીચી આવે છે. અલગ અલગ દેશો, ચાઇનાનું કેમ બહુ મોટું નામ છે, લેબર સસ્તી છે, ક્વોલિટી સારી આપે છે, ફિનિશ સારી આપે છે, વગેરે વગેરે કારણો છે અને બધાને ખબર હોય છે. લો કોસ્ટ ઓફ પ્રોડક્શન, એ લોકોને માલ સસ્તો પડે છે, એક સરખો એક ધારે માલ મળે છે, કન્સિસ્ટન્સી. એ લોકોને જેમ જેમ ડિમાન્ડ વધે એમ ચારે બાજુ પ્રોડક્શન વધારવાની સમજ પડે છે, કંટ્રોલ ઓન સિસ્ટમ છે એ લોકોનો પોતાના બ્રાન્ડ વાળાનો. અને પોતાના જે વેન્ડર છે, જે સપ્લાયર છે, એને ગાઈડ કરી અને વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉભો કરવાના
મદદરૂપ બી થાય છે જેથી કરી લોકો ક્યાંય પાછા ના પડે, જોઈએ ત્યારે તૈયાર થઈ શકે, માલ જોઈએ તેવો માલ તૈયાર થઈ શકે અને પોતાની ક્વોલિટી જાળવી શકે. અને એ લોકો આપસમાં કોમ્પિટિશન બહુ સરસ હોય છે મોટી મોટી બ્રાન્ડ્સની, અને એ લોકો બહુ સહેલાઈથી સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી એને ટાર્ગેટ કરી શકે છે. હવે આપણે આપણા પર આવીએ, ગ્લોબલ જ્વેલરી માર્કેટ પર. આપણે ઇન્ડિયાની એક પણ બ્રાન્ડ સામે અમે લીધી જ નથી. આપણે ઇન્ડિયા ઇઝ નંબર 2, બે નંબર પર છીએ ગોલ્ડ એક્સપોર્ટમાં. ઇન્ડિયા ચાઇના પછી બીજા નંબર પર છે. અને આમાં મહત્વનો મુદ્દો મેં લખ્યો છે છેલ્લે કે વર્લ્ડ માર્કેટ સાઇઝ છે 2025 સુધીમાં $100 મિલિયન ની થવાની છે, એનું પ્રોજેક્શન છે. અત્યારે જે અત્યારે 2018 27.44 બિલિયન હતું ઇન્ડિયન એક્સપોર્ટ, રાઈટ? નીચે તમે લખ્યા છે ઘણા ફિગર્સ કે કેટલા પ્લેયર છે. કેન યુ મ્યુટ એવરીબડી ધેટ નોઇઝ કમિંગ ફ્રોમ બેક? યા, વી આર ડુઇંગ ધેમ. સો આઈ મીન આમાં ઘણો સ્કોપ. આપણે મેં તમને બધા નામ ભાઈ ઇન્ટરેસ્ટ છે કોઈ પણ ઇન્ડિયન બ્રાન્ડ નથી એમાં, બરાબર છે? અને બધી ફોરેનની બ્રાન્ડ છે. તમે એમાં આ તમે નામ આપો છો બ્રાન્ડ સિગ્નેટ, દુનિયામાં અમેરિકાની કંપની છે, આઉટલેટ છે. પેન્ડોરા 7800 એના સેલ પોઈન્ટ છે, રાઈટ? ચાવતા એફુક હોંગકોંગની બ્રાન્ડ છે, 2600 શોરૂમ છે. લુઈ વિટોન 460 સ્ટોર છે 50 દેશોમાં. ટિફની 321, કાર્ટિયર 300 બુટીક 125 દેશોમાં દુકાનો છે. ચેનલ 300 કન્સેપ્ટ સ્ટોર, ચેનલ બહુ સરસ વસ્તુ હોય છે, પોતાના કન્સેપ્ટની વસ્તુ હોય છે. અને ઓન ટોપ ઓફ ધીસ બ્રાન્ડ વોલમાર્ટ અને ટેસ્કો જેવી જે ગ્લોબલ જે મોટા સ્ટોર છે એ લોકો પણ જ્વેલરી વેચે 10 કેરેટ અને 14 કેરેટ. ધીસ સાઇઝ ઇઝ વેરી બિગ ઓફ માર્કેટ નાઉ વેર વી સ્ટેન્ડ. સો આપણે શું કરવું જોઈએ આ માર્કેટમાં? ઇન્ડિયા 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 કેટલું કરશું આપણે એક્સપોર્ટ? એટલે આપણે એક્સપોર્ટ કરવા તો કે યુએસએ યુએસએ અને કઈ જ્વેલરી તો ઇન્ડિયન જ્વેલરી અમે વેચીએ છીએ, બીજું કઈ વેચતા જ નથી. અમારે ઇન્ડિયામાં માલ બંધ વેચીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ. આપણું શું છે ખબર છે? પર પીસ વેટ વધારે છે. આપણું એક્સપોર્ટ કેમ મોટું છે? કારણ કે આપણે જેટલા પીસ બનાવીએ એવરેજ પીસ વેટ 15 ગ્રામ આવે, 16 ગ્રામ આવે છે. અને એ ચાઇના બનાવે છે એને એવરેજ પીસ વેટ 5 કે 4 ગ્રામ હોય છે. સી ધ ડિફરન્સ. આપણે વજન વધારે મોકલે છે કરીને આપણી સાઇઝ મોટી છે, પણ આપણે જયારે આ માર્કેટમાં જે પાછળ મેં બ્રાન્ડ બતાડી મેં ત્યાં જાઓ, નાની નાની વસ્તુ વેચાય છે પણ બહુ જ મોંઘી અને બહુ સુંદર વસ્તુઓ છે. તો આપણે શું કરવું જોઈએ? આપણી જરૂરત શું છે ગ્લોબલ માર્કેટમાં જવાની? સૌથી પહેલા આપણો ગ્લોબલ શેર વધારવાનો છે. આપણે કેમ ચાઇના કરતા આગળ ના હોઈએ? અને હમણાં તો મોકો ક્રિએટ થયો છે પાછો. આપણે પોતાના પોટેન્શિયલને એક્સપ્લોર કરવાના છે. આપણી જે તાકાત છે, અંદરની તાકાત છે, આપણા પોતાના પ્રોડક્શનની કેપેસિટી છે, આપણું નોલેજ છે, એને વૈશ્વિક બનાવવાનું છે. આપણી કેપેસિટી મોટી કરવાની છે. ફાયદો શું છે? કેમ કે આપણી લેબર કોસ્ટ બહુ ઓછી છે, પ્લસ આપણે આપણી જે નવું જનરેશન જે જ્વેલરીમાં આવે છે, ખાસ કરીને મેં હમણાં સુરતને બધે જોયું છે, ટેકનિકલ નો બહુ સરસ છે અને બધા યંગ લોકો છે. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ તો દુનિયાનો નિયમ છે, પણ એમાં આપણે ઇન્ડિયન એન્ટ્રી આપણી ધંધાકીય શું છે ને એ બહુ સરસ છે, એના હિસાબે જ આપણે આગળ વધી રહ્યા છે. અને જો આપણી બધી આ બધી વસ્તુ છે તો આપણે કેમ એમાં ના ગોઠવાઈ શકીએ? હવે મુદ્દા પર આવીએ, કેમ કે આ બધી વસ્તુને માટે બીજા પ્રોડક્શન લગતા બધી આપણે સેટઅપ તૈયાર છે, પણ ક્વોલિટી માટે શું તૈયારી છે? ક્વોલિટી બહુ બહુ આપણે કહે ને ક્વોલિટી કેવો પ્રશ્ન છે કે મને ગમે ક્વોલિટી, ધીસ ઇઝ નોટ ધ કન્સેપ્ટ. મારા ગ્રાહકને ગમે ક્વોલિટી, હું મારા માણસોને રોજ સવાલ કરું, અઠવાડિયામાં 5-6 દિવસ એકવાર મળે, ભાઈ તું મને એક કામ કર કે આપણે ક્યાં બજારમાં એક શર્ટ લઈએ રેડીમેડ, ફૂલ સ્લીવનું શર્ટ લીધું હોય, બધું બરાબર છે, શર્ટની સ્લીવમાં 2 બટન હોય છે હંમેશા. તમે ઘરે જઈને પેકેટ ખોલ્યું અને એક સ્લીવમાં 1 બટન ઓછું છે, તમે શું તમે તમારું રિએક્શન કેવું હશે એના પ્રત્યે? તો તમે 1500 રૂપિયા શર્ટ લઈ આવ્યા છો કોઈ કોઈ દુકાન પેન્ટાલૂન્સમાંથી કે ક્યાંકથી, એક સ્લીવમાંથી 2 ના બદલે 1 બટન ઓછું છે એક બાયમાં આપી સ્લીવમાં, વોટ ઇઝ યોર રિએક્શન? તમે ધુઆ ભૂઆ થઈ જશો કે મને કોને આ બધું બનાવે, આવું કરે, 1500 ખર્ચે 1 બટન ઓછું કેમ? બટન તો ઘરમાં પણ ટાંકી શકાય ને, બટન ઘરમાં ટાંકી શકાય એમ છે, પણ નહીં, ક્વોલિટી ઇઝ બેડ, બનાવનારે ધ્યાન ન આપ્યું. તો વિલિયમ ફોસ્ટર અમેરિકન નેવીનો એક મોટો ઓફિસર હતો, એને કહ્યું છે કે ક્વોલિટી અકસ્માતથી નથી આવતી. અમારા ઇન્ટેન્શન હાઈ, અમારો હેતુ ઊંચો હોવો જોઈએ, ઇન્ટેન્શન હાઈ હોવા જોઈએ અને સ્કિલફુલ એક્ઝિક્યુશન
તમારી સારામાં સારી તમે એને બનાવો તો જ તમે એને ઘણા બધા ચોઇસ અવેલેબલ હોય એમાં તમારી વસ્તુ નિખાર નીખરીને આવવી જોઈએ અલગથી. વિલિયમ ફોસ્ટર અમેરિકન નેવી ના ઓફિસરે આ વસ્તુ ક્વોલિટી માટે કહે છે. નેવી વાળો જયારે કહે તો આપણે તો જ્વેલર છીએ, વેર વી સ્ટેન્ડ. એના માટે સૌથી પહેલો પ્રયત્ન શું કરવાનો છે? નો મોર ચલતા હૈ. જયારે ક્વોલિટી અગત્યની છે આ બધામાં તો ચલતા હૈ તો નહીં. આપણે આપણી ભાષામાં આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને ચાલશે, ફાવશે, ભાવશે, આ બધી કહેવતો છે કે ગુજરાતી બધું ચલાવી લે છે. નહીં નહીં, આ નહીં ચાલે, જરાક પણ નહીં ચાલે. તમારે ક્વોલિટીની પોતાની ઓનરશીપ લેવાની છે. તમારે ક્વોલિટીના માલિક બનવાનું છે. તમારે ક્વોલિટીના માલિક બનો તો જ તમે આગળની વસ્તુ કરી શકો. આજે પહેલા બધા લખી લો, નો મોર ચલતા હૈ, ચાલશે, ભાવશે અને ભાવશે, આ નહીં ચાલે. આ પ્લીઝ રાઇટ ઇટ ડાઉન, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે આવી ક્વોલિટી પ્રોસેસ પર, બીકોઝ પ્રોડક્શન કરશું આપણે, જે વિચાર કરું બિઝનેસ વધારવા માટે આપણી ફેક્ટરીમાં, તો ત્યાં આપણી ફેક્ટરીમાં જ અગત્યના બધા પગલા લેવાના છે. આપણે ઇમ્પ્રુવમેન્ટ પ્રોડક્શન ક્યાં કરવાનું છે? આપણા શોફ્લોરમાં આપણી ફેક્ટરી માલ બને છે ત્યાં આગળ. તો સૌથી પહેલું એવું બને છે કે તમારે તમારો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ બનાવવો પડે છે. તમારી ઓફિસમાં હોદ્દાઓ નિયુક્ત કરવા પડે છે, રાઇટ માણસને રાઇટ પ્લેસ ઉપર, કે ભાઈ આ માણસ આ ક્વોલિટીનું આ કામ સંભાળશે, આ માણસ આ સંભાળશે, આ માણસ આ સંભાળશે. તમારે એને એક પાવર આપવો પડે તમારા સ્ટાફને. તમે પણ એટલા જ એમાં જરૂરી છો કે તમે સૌથી મોટા છો એમાં તમારા સંસ્થામાં. પણ ચાર્ટ બનાવો, ઓર્ગેનાઇઝ લખી જ ને દરેક વસ્તુ ડોક્યુમેન્ટ કરજો. ત્યારબાદ ક્વોલિટી ડેટા કેપ્ચરિંગ સિસ્ટમ, એટલે એમાં ક્રિટિકલ ટુ ક્વોલિટી એવું છે કે તમે જયારે ક્વોલિટીના જયારે તમારે પ્રોડક્ટ બનાવતા, ફોર એક્ઝામ્પલ લેટેસ્ટ નેકલેસ બનાવો છો કે રિંગ બનાવો છો, તો દરેક તબક્કે ક્યાં ભૂલો આવે છે એનો ડેટા બનાવો કે અહીંયા આ પ્રોડક્ટમાં આ ભૂલ આવી, આનો આ પ્રોડક્ટ. લેખિત નોંધ રાખો સિસ્ટમમાં, કોમ્પ્યુટરમાં, ત્યાં તમને યોગ્ય લાગે. કી પરફોર્મન્સ ઇન્ડિકેટર KPIs બહુ, અને મેટ્રિક્સ ઓફ ક્વોલિટી. આનો મતલબ શું છે કે તમે ક્વોલિટીના બેન્ચમાર્ક બનાવો, ધોરણ બનાવો ઊંચું કે મારી ક્વોલિટીનું આ લેવલ સુધી હું ચેક કરીશ, અને એને 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 નંબર આપો, રેટિંગ આપો કે ભાઈ એને કેટલા પર્સન્ટ સુધી મેં એક્સેપ્ટ કરી શકશું, કેટલા ટકા ચાલશે, કેટલા ટકા નહીં ચાલે. આ ખાસ જરૂરી છે. અને તમારા સંસ્થામાં ક્વોલિટી ચેકિંગ ગાઈડલાઇન્સ બનાવો, નિયમો બનાવો. એના ગાઈડલાઇન્સમાં તમારા બધા જ નિયમો તમે જે બનાવશો બધા જ આવવા જોઈએ, અને બધા ડિપાર્ટમેન્ટના નાનામાં નાના માણસને એ ખબર હોવી જોઈએ. આ આ પ્રોસેસની શરૂઆત છે. તમે તમારો પહેલા તો સંસ્થામાં યોગ્ય હોદ્દેદારો નિમો, યોગ્ય માણસો નિમો, ડેટા કેપ્ચર કરો ક્વોલિટીનો, KPIs અને ગાઈડલાઇન્સ રિલીઝ કરો. નેક્સ્ટ આવે છે, મેં તમને જેમ કહ્યું તમારે ક્વોલિટીના માલિક બનવાનો છે, કારણ કે મને ગમે ક્વોલિટી નહીં, મારે ગ્રાહકને જે ગમે ક્વોલિટી. મેં પાછું રિપીટ કરું છું, ક્વોલિટી પેરામીટર્સમાં શું આવશે કે તમારો પ્રોડક્ટ કેટલી જેમ પાસ થાય છે તમે નક્કી કરો પહેલા. લાઈક કાસ્ટિંગ હોય કે હેન્ડમેડ જ્વેલરી, કારીગર તમે ડાય કટિંગ કરતા હો કે ચેન આપતો કે રો મટીરિયલ કમ્પોનન્ટ, ઘણી બધી વસ્તુ પાસ થાય. કાસ્ટિંગ વાળા માટે અલગ પ્રોસેસ હોય છે, હેન્ડમેડ માટે અલગ પ્રોસેસ હોય છે. તો દરેકે દરેક જે પ્રોસેસ છે એમાં તમે નક્કી કરો કે તમારે કોણ કોણ માણસો ક્યાં રેડી થશે અને કોણ કેટલું કામ કરશે. કાસ્ટિંગમાં તમારે ઘણી બધી મિસ્ટેક્સ આવી શકે એમ છે, કાસ્ટિંગ દરમિયાન, કાસ્ટિંગ પછી, ફાઇલિંગમાં, સેટિંગમાં, પોલિશિંગમાં. તો દરેક ડિપાર્ટમેન્ટનો જે ઇન્ચાર્જ છે એ તમારો ડિપાર્ટમેન્ટનો ક્વોલિટી ઇન્સ્પેક્ટર બનાવે. દરેક ડિપાર્ટમેન્ટમાં તમારે ઇન્સ્પેક્ટરને કન્ટિન્યુઅસ એવરી મંથ કે એવરી ક્વાર્ટર ટ્રેનિંગ આપવી પડશે કે તમે જે ભૂલો, જે ડેટા કેપ્ચર કરો છો ક્વોલિટીનો, જે પણ ડેટા તમે બનાવે છે માલ ચેક કરતી વખતે, એ તમારે નોંધ પ્રમાણે એને ટ્રેનિંગ કરીને ઇમ્પ્રુવમેન્ટ આપવી પડશે. સ્ટાન્ડર્ડ ટૂલ્સ યુઝ કરો ક્વોલિટી ચેકિંગ માટે. સ્ટાન્ડર્ડ આઈગ્લાસ 10x જોઈએ છે કે માઇક્રોસ્કોપ જોઈએ છે કે તમારા મેઝરમેન્ટના જે વર્નિયરની ક્વોલિટી છે, દેટ શુડ બી પરફેક્ટ. બીકોઝ જયારે તમે ગ્લોબલ માર્કેટમાં જવાની વાત કરીએ છીએ ને આપણે, તો પહેલા આપણે ઇન્ડિયન માર્કેટમાં જ આટલી ક્વોલિટી આપવી પડશે. હું ઇન્ડિયામાં જે માલ વેચું છું એ માલ મારો જાપાન પણ જઈ શકે ને યુએસ પણ જઈ શકે ને કાર્ટિયર્સમાં વેચી શકે. કાર્ટિયર્સની જે ક્વોલિટી છે, અગર તમે આપણે સરખામણી કરીએ કાર્ટિયર્સની, તો એના જે પ્રોડક્ટનો ગોલ્ડ વેચ કે હીરાની વલી છે એના કરતા એને ક્વોલિટીના વધારે પૈસા લે છે. એની વેલ્યુમાં પ્રીમિયમ છે બીકોઝ ઓફ ઇટ્સ ક્વોલિટી. છેલ્લે મેં લખ્યું સ્ટોપ પ્રોડ્યુસિંગ ડિફેક્ટ ઓન ઓલ લેવલ. તમારે જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, આ બહુ સરસ છે. હું ટર્કી ઇસ્તાંબુલ ગયો હતો ગયા વર્ષે, ત્યાં એક નાની ફેક્ટરી હતી, ગણીને 20-25 માણસો જ કામ કરતા હશે, અને દરેક ડિપાર્ટમેન્ટ 2-3 માણસ કામ કરતા હતા. એમાં 10-15 ફેક્ટરી જોઈ, નાની નાની ખાસ યુનિટ જોવા ગયો હતો, જેથી કરીને એ લોકો બધા અલગ અલગ કરતા મને ધ્યાનમાં આવે.
તો દરેક જગ્યાએ દરેક ડિપાર્ટમેન્ટ બે માણસમાં એક લીડર હતો અને એકનો આસિસ્ટન્ટ હતો. એ સર્ટિફાય કરીને આપે કે મારો માલ મેં 100% ગુણવત્તા સભર આપ્યો છે, મારા માલમાં ક્યાંય ભૂલ નથી, અને એ માલ એ સર્ટિફિકેટ જોડે જ આગળ વધે છે. ત્યાંથી એ વગેરે માલ જ આગળ નહીં વધે. સો એમાં જ મેં તમને કહ્યું એ પ્રમાણે સ્ટોપ સેન્ડિંગ ડિફેક્ટિવ પ્રોડક્ટ. તમે શરૂ કરો તો પહેલા તમે જયારે હું શરૂઆત એલોય થી કરી, સોનું આપણે ગાડીએ છીએ ત્યારથી શરૂઆત થઈ, પ્યોરિટી ઇઝ ધ ફર્સ્ટ ક્વોલિટી આસ્પેક્ટ. તમે જયારે એલોય કરો છો ગોલ્ડ, ત્યારે તમે કઈ રીતે ટેસ્ટિંગ કરો છો? બધા કે અમે ટચમાં મોકલીએ છીએ બહાર કે ટેસ્ટિંગ કરીએ કેરેટ મીટરમાં કરીએ છીએ, પણ એલોય થી ચાલુ કરો ત્યારે નોટ કરો કે મેં શું કર્યું હતું, અને એલોય કર્યા પછી રીચેક કરો અને બે વાર ચેક કરો એને, દેટ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. સો ત્યાંથી જ ખોટો માલ આગળ ના વધતો છે. પ્યોરિટી પછી જયારે નેક્સ્ટ લેવલમાં તમે એને વાયર પ્રોસેસિંગમાં જાઓ કે કાસ્ટિંગમાં નાખો કે ડાય કટિંગ માટે આપો કે સ્ટેમ્પિંગ માટે આપો, ત્યાર પછી પણ પાછો જે માલ આવે છે એમાં પણ તમારે જે માલ બનીને આવે છે ડાય ચેઇન કાસ્ટિંગ તમારા પ્રોંગ્સ ઘણી વાર રેડીમેડ આવે એની ક્વોલિટી ચેક કરો. એનો જે ડિપાર્ટમેન્ટનો હેડ હશે ને, હી હેઝ ટુ પ્રોપરલી ચેક, ધ્યાનથી ચેક કરવું જોઈએ કે એમાંથી કોઈ પણ ડિફેક્ટિવ પીસ કારીગર પાસે નથી જઈ રહ્યો. જો એ ગયો તો એ પહેલું જ પગલું ખોલું, સ્ટોપ સેન્ડિંગ ડિફેક્ટ, ડિફેક્ટ આગળ વધવી જ ના જોઈએ. દરેક સ્ટેજ વાઇઝ ક્વોલિટી ચેકિંગ તમને જે કીધું એનો મતલબ પણ એ છે કે દરેક જગ્યાએ દરેક લેવલ પર પ્રોડક્શનના તમારી ક્વોલિટીનો ઇન્સ્પેક્ટર એ ડિપાર્ટમેન્ટ હેડ ચેક કરી સર્ટિફાય કરીને જ આગળ આપે વસ્તુ, એને ડિક્લેર કરશે કે એને 100 પેજ બનાવ્યા હતા તેમાંથી કેટલા પીસ સારા હતા અને કેટલા ખરાબ હતા. એટલે એને ટકાવારી ડિક્લેર કરવી પડશે, ભાઈ 98% મારો માલ સારો હતો, કે મેં 100 માંથી 12 પીસ મારા બગડ્યા તો આઈ ગીવ યુ ઓનલી 88% ક્વોલિટી, 12 ઇઝ ડિફેક્ટિવ પીસીસ વિચ ઇઝ બીન રિજેક્ટેડ. એ મેં રિજેક્ટ કરે છે, નહીં ચાલે. તમે સમજાવ, ટોયોટાના પ્લાન્ટમાં ગયેલો હું અરાઉન્ડ 8-10 વર્ષ પહેલા, ઇનોવા બને છે, ત્યાં એવું છે કે એ લોકોનું જે કન્વેયર ચાલતું હોય છે ને, દરવાજામાં એક સ્ક્રેચ આવેલો પીસ આવી ગયો, રેડીમેડ દરવાજા રોબોટ ફિટ કરે છે, તો ત્યાં એક બેલ લગાવી છે એ લોકો. બેલ લગાવે ને એટલે પેલી ઘંટડી વગાડે, હાથની નોર્મલ દોરાવાળી બેલ છે, એટલે એક રોબો જેવું મશીન આવે એ પેલો દરવાજો ડિફેક્ટિવ કાઢીને લઈ જાય અને આખી કાર ઉપચાવીને સાઈડમાં મૂકી દે કન્વેયર થી, એટલે બીજું આગળ વધે. મામૂલી સ્ક્રેચ જે ઉભા ઉભા પેન્ટ થઈ શકે એવી સ્ક્રેચ પણ દે ડોન્ટ અલાઉ, ધેટ ઇઝ ક્વોલિટી. સો ક્વોલિટી પ્રેક્ટિસ ટોયોટાની આખી દુનિયામાં ફેમસ છે, લોકો ફોલો કરે છે એના સ્ટાન્ડર્ડ ને. સો ધીસ ઇઝ વોટ આઈ મીન બાય સ્ટેજ વાઇઝ ક્વોલિટી ચેકિંગ. દરેક લેવલ પર ક્વોલિટી ચેકિંગ થાય. તમારા ડિપાર્ટમેન્ટનો સ્ટાન્ડર્ડ સેમ્પલ્સ બનાવો જે બેસ્ટ ક્વોલિટીમાં હોય, દરેક એરિયાનો એક એક 2-2 પીસ જે તમારે ડિઝાઇનના કાચા એ બધા સેમ્પલ બનાવવા મેચ કરવાના, અને તમારા ઇન્સ્પેક્ટર ક્યુસી ઇન્સ્પેક્ટર જે ક્વોલિટી ઇન્સ્પેક્ટર છે એને મેચ કરીને પાસ થાય તો જ એને આગળ વધારી દેવાનું, રાઈટ? FTA એટલે ફર્સ્ટ ટાઈમ એક્સેપ્ટન્સ. મેં તમને કહ્યું કે દરેક 100 પીસે કેટલા પીસ ક્વોલિટીમાં પાસ થયા અને કેટલા રિજેક્ટ થયા એ તમે રોજે રોજ જુઓ અને ચેક કરો. અને અગત્યનું છે સેલ્ફ સર્ટિફિકેશન, પોતાની જાતે જ પોતાની ગુણવત્તાની ખાતરી આપો. કારીગર લેવલ એટલે જ્યારે આપણે કાચો માલ કારીગરોને આપો છો, કારીગરને ફિનિશ કરે છે, રાઈટ? કારીગરની બી એટલી જ જવાબદારી છે, એ માલ ફિનિશ કરીને આપે ત્યારે ક્વોલિટી ચેક કરે. એને દરેક આસ્પેક્ટ છે, દરેક તમે આસ્પેક્ટ બી આગળ જણાવું છું કેવી રીતે ચેક થઈ શકે ને, કે કારીગર જો પ્રોપર માલ બનાવીને આપશે તો એને ભાઈ પોલિશમાં અને કટિંગમાં કે વોટ એવર સેટિંગમાં તમારે પ્રોબ્લેમ ત્યાં ને ત્યાં અટકી જશે, આગળ નહીં વધે. તો કારીગરને બી પોતાની જાતે પોતાની પ્રોડક્ટને સર્ટિફાય કરવાનું શીખવાડો. આ તમે પેરામીટર્સની વાત કરી મેં, ક્વોલિટી પેરામીટર્સ, ફિઝિકલ આસ્પેક્ટનો બેઝિક લુક કેવો છે, દેખાય છે કેવી નજરમાં આવતા જ આપણે કે દેખાવી સામાન્ય ઓબ્વિયસ ડિફેક્ટ અમે એને કહીએ છીએ, સામાન્ય ભૂલો જે ઇગ્નોર થઈ શકે. આપણા મૂળ વસ્તુ છે, ભારતનો ગ્રાહક છે ને એ પેલી ચલતા વાળી વસ્તુ ચલાવી લે છે અત્યારે પણ ઘણા બધા દેશોમાં. અમે પૂછીએ તો કે આટલું તો ચાલે આવે થોડું ઘણું આવે, બટ દેટ ઇઝ નોટ અલાઉડ. ગ્રાહક જયારે ગ્રાહકને જ બેસ્ટ વસ્તુ આપશે, ફિઝિકલી સરસ હોવી જોઈએ. આસ્થેટિક્સ એટલે જે કન્સેપ્ટથી જ્વેલરી બની છે ને, આસ્થેટિક્સ કહેવાય. તમે ટ્રેડિશનલ જ્વેલરી કુંદનની હોય એને જોડે મેચ થવી જોઈએ, કન્સેપ્ટ જોડે. જયપુરની દાગીના જયપુર જેવા જ હોવા જોઈએ, પછી એમાં તમે ઇન્ડિયન ફ્યુઝન કરો તો એ અલગ કન્સેપ્ટ થઈ જાય છે, એ ફ્યુઝન કહેવાય. વિઝ્યુઅલ એટલે એના દરેકે દરેક ક્યાંક છોડી નાની મોટી ભૂલ રહી ગઈ હોય, ક્યાંક વસ્તુ નાની પડી ગઈ હોય, કોઈ નાની રવોત પડી ગયો છે, દેખાતો ન હોય પણ એ પડી ગયો તો પડી ગયો જ કરે. ટેકનિકલી એટલે એના માપ છે, એની લેન્થ છે, સાઇઝ છે, પ્રોન્સ છે, એ બધું પરફેક્ટ છે કે નહીં. ફંક્શનલ આસ્પેક્ટ એટલે સ્ક્રૂ હોય છે, એના પેચ ચાકી હોય છે,
This is very important કે આપણે એને ઇગ્નોર કરી નાખીએ છીએ તો જતું રહેશે, ચાલ ને દોરો મારી દે, મેણ વેક્સ લગાડી દે. આપણે સામાન્ય સંજોગોમાં જતું કરીએ છીએ કે આપણે હંમેશા ડિલિવરીના ભારમાં જીવતા હોય છે, સોનું છે જલ્દી મોકલ, જલ્દી પેમેન્ટ આવે અને જલ્દી મારું સાયકલ ચાલુ થાય. તો દિસ ઇઝ નોટ ડન, આ નહીં ચાલે. તમે આમાં આમાં તમારે પાવરફુલ બનવું પડશે, સ્ટ્રોંગ બનવું પડશે. આ બધી વસ્તુ માટે પોતાનો માલ રોકી રાખવા, જીવ પડે બધાનો પણ, યસ યુ હેવ ટુ સ્ટોપ સમવેર કે તમે આગળ નહીં જવા દો. ડાયમેન્શનલ મેઝરમેન્ટ અને હાઇજીન ફેક્ટરી, હાઇજીન વેરી ઇમ્પોર્ટન્ટ છે. શોલ્ડરમાં પ્રોબ્લેમ હોય છે ઘણી વાર અને માર્કેટિંગ આસ્પેક્ટ, ગ્રાહકને શું ગમશે એની તમને જાણકારી હોય છે, બરાબર છે. પણ તમે શ્યોર હોવા જોઈએ બાબા સર, એ ઓનર જે માલિક છે ફેક્ટરીના, એને આ છેલ્લી વસ્તુ બહુ અગત્યની છે કે માર્કેટિંગ આસ્પેક્ટ છે કે તમે એને બજારના કન્સેપ્ટ જોડે મેચ કરી રહ્યા છો, વેચાણ શું થયું છે મેચિંગ કરી રહ્યા, તમને ખબર છે કે આ વસ્તુ વેચાશે મારી, આ બધી વસ્તુ આવે છે એમાં. ફિઝિકલ, એસ્થેટિક્સ, ડાયમેન્શનલ, હાઇજીન, શોલ્ડર, માર્કેટિંગ, ફંક્શનલ, દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો અમે શું કર્યું છે, અમારે એક ચેકલિસ્ટ બનાવ્યું છે, અરાઉન્ડ 13 પેરામીટર્સ બનાવ્યા છે મેં ક્વોલિટીના, દરેક દરેક માલ જોવાના, દરેક વસ્તુ જોવાના કે માણસો કઈ રીતે કરવું જોઈએ કામ. સૌથી પહેલા ક્વોલિટી ઇન્સ્પેક્શન દરેક લેવલ પર થાય છે. અમે એને છે ને બહુ સરસ હિન્દીમાં નામ આપ્યું છે, કચ્ચા ક્યુસી ને પક્કા ક્યુસી, એટલે માણસોને સમજ પડે, કારીગરોને મારા, કાચું એટલે કાચું. દરેક લેવલમાં જયારે માલ કાચો સામગ્રી પાસ થતી હોય, દરેકે દરેક લેવલ પર એનો હેડ છે અને એ ચેક કરી પછી માલ આગળ જવા દે છે. હવે આ તમને બીજી લાઈન મેં કહી, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઓફ કસ્ટમર ઓર્ડર્સ, આ બહુ જરૂરી છે. કસ્ટમર ઓર્ડર શું છે, તમે દુકાનોમાં જે નાના નાના ગ્રાહક અલગ અલગ ઓર્ડર આપી જાય છે, સાઈઝ માટે કે કંઈક વેરિએશન, ડિઝાઇનમાં નાનું ફૂલ ઉમેરવાનું છે કે આના બદલે આમ કરી દો, આ કાપી ના મૂકજો, આના બદલે બે જોડીને એક ડિઝાઇન બનાવજો, આમાં ગ્રાહક એ શોરૂમમાં એડવાન્સ પૈસા આપીને જાય છે. ગ્રાહક પહેલા પૈસા આપે છે પછી માલ લે છે, જયારે બીજા સંજોગોમાં સામ સામે માલ લેતો છે. તો આમાં તો ખાસ ધ્યાન રાખવાનું, અમે બહુ જ બારીકી ધ્યાન કે ઘરાક જયારે માલ આપે તારીખો ફિક્સ હોય છે, એના દિવસો કે પ્રસંગ હોય છે, આ બધું જોવાનું બહુ જરૂરી છે. ત્યારે અમે એમાં ધ્યાન આપીને જોઈએ કે એ માલમાં એક ટકો પણ ભૂલ આગળ જાય નહીં, ઘરાકમાંથી માલ પાછો ન હોય છે, બસ એ એડવાન્સ પૈસા આપીને જાય છે. ડિઝાઇન ચેકિંગ કરો તમે, ઇન્વર્ટિંગ જયારે તમે એને બારકોડ લગાડો છો ત્યારે તમે જે પણ સિસ્ટમમાં નાખો ત્યારે બધા આસ્પેક્ટ ને તમે અમે મેપ કરીએ છીએ, માપીએ છીએ કે આ પરફેક્ટ મેચિંગ છે કે નહીં. વજનનો ફરક, આ તમને કેમ કહું છું ખબર છે, ટેગ વેટ જોડે બારકોડનો ટેગ કરીએ આપણે, વજન લગાવે એમાં અને અઠવાડિયે વજન કરો ને, તો વિલ ફાઇન્ડ 0.020 મિલીગ્રામ, 25 મિલીગ્રામ, 50 મિલીગ્રામનો ફરક આવે છે. આવાના કારણો છે ઘણા બધા, ઘણી વાર માલમાં પાણી રહી જાય છે, એસિડ રહી જાય, પેલી હોલો બેંગલ હોય છે ને એમાં ઘણી વાર ટ્યુબમાં એસિડ કે પાણી રહી જાય છે, બંગડીઓમાં કે રિંગ્સમાં, ઇયરિંગમાં જેમાં પાઇપ હોય ખાસ, અને એ સુકાતા ને 10 દિવસ લાગે છે. એટલે જયારે ઘરાક સામાન લે એટલે ટેગમાં વજન આપણે લખ્યું હોય કે ભાઈ 12.520 છે, એટલે શોરૂમમાં વજન કરે ને ત્યારે 12.470 આવે, એટલે ઘરાકે તમે ચીટિંગ કરો છો. હવે આનો જવાબ નથી આપણી પાસે કોઈ, પાણી તો 12 દિવસમાં ઉડી ગયું છે, એસિડ 12 દિવસમાં સુકાઈ ગયો છે, પણ 12 દિવસ દરમિયાન એટલે અમે અમારે ત્યાં બધું ચેકિંગ કરીએ છીએ. એસે ટેસ્ટિંગ પ્યોરિટી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, મેં પહેલા પણ કહ્યું છે, પ્યોરિટી ઇઝ અ ફર્સ્ટ પેરામીટર ઓફ ક્વોલિટી. હોલમાર્ક થી 10 પોઈન્ટ ઉપર કેમ નહીં આપવું આપણે, હોલમાર્ક ચાલી જશે શું કામ, અમારો હોલમાર્ક વાળો પાસ 9165 પાસ કરે શું કામ, વાય ગ્લોબલ માર્કેટમાં જવું હોય તો 9175 કેમ નહીં, 9180 કેમ નહીં, અને ક્વોલિટીની પ્રાઇસ મળશે. સી વેરી ઇમ્પોર્ટન્ટ, વેન યુ આર ગિવિંગ ગુડ ક્વોલિટી તમને એના પૈસા મળશે, મળશે ને મળશે, બીકોઝ પીપલ વેલ્યુ ક્વોલિટી. ગ્રાહકો ક્વોલિટી માંગવાના છે, જેમ લાઈફમાં હાઇજીન ક્વોલિટી આવી રીતે જ્વેલરીમાં પણ ક્વોલિટી આવશે અને એ લોકો જીતશે. આ અમારો કે ડેટા કેપ્ચરિંગ છે, એલોય જયારે અમે દાગીના બનાવ્યા ત્યારે પહેલા ગોલ્ડ મેલ કરીએ, પ્યોરિટી માટે એલોયનું કેલ્ક્યુલેશન 2 વાર ચેક થાય છે, એ બી ફરક આવે તો અમે એનો ડેટા ચેક કરીએ છીએ, મટીરિયલ એમાં ક્યાં અમે કઈ મેળવણીમાં ભૂલ, એલોય મિક્સિંગમાં ભૂલ કરી છે કે નહીં. પણ ઓનેસ્ટલી તમને કહું તો અમારી ફેક્ટરીમાં પ્યોરિટીમાં છેલ્લા 18 વર્ષમાં એક પણ વાર ફરક નથી આવ્યો, પ્યોરિટીમાં 18 વર્ષમાં એક પણ ફરક નથી આવ્યો. ત્યારબાદ અમે કારીગરને માલ આપીએ છીએ ને, કારીગર પાસે પણ થી અમે માલ જયારે પાછો આવે ત્યારે એના ભૂકા ને સ્ક્રેપ ને પણ પ્યોરિટી ચેક કરીએ છીએ અને પછી એને રિસાયકલ કરીએ છીએ. જયારે પ્રોસેસ ચાલુ હોય છે દાગીના ઘડવાની, ઇન પ્રોસેસ રિજેક્શન, અમે રિવર્ક પ્રોડક્ટ નું લિસ્ટ બનાવીએ છીએ. રિવર્ક કર્યું એ કોસ્ટ છે, આપણે ધ્યાનમાં રાખજો. તમે જેટલી વાર પ્રોડક્ટ ને રિજેક્ટ કરો છો કોઈ પણ કારણથી, રિવર્ક કરો છો, એને નવું બનાવો છો, ઇટ ઇઝ અ કોસ્ટ ફોર અસ,
એ બહુ મોટો ખર્ચો હોય છે અને જનરલી આપણા ફિલ્ડ માં ઇગ્નોર કરતા હોય છે કે ચલો ઠીક છે આટલું થોડું ગાળી નાખો પાછું બનાવી દઈશું. ચાઇલ્ડ એડમ પેરોડી એટલે તમારા પાછળ કાનના પેચ હોય કે હુક્સ હોય કે લોબસ્ટર્સ હોય એ પણ અમે ચેક કરીએ છીએ. સ્ટોન ક્વોલિટી જોવાની, કારણ કે સ્ટોનમાં બી ઘણી બધી ઓપ્શન આવે છે, કઈક ભૂલ થઈ ગઈ તો એને ઓબ્વિયસ ડિફેક્ટમાં, ઓબ્વિયસ એટલે સામાન્ય રોજબરોજની મિસ્ટેકમાં અમે નાખી દઈએ છીએ અને એને એક વસ્તુને પરમનન્ટલી હટાવવા પ્રયત્ન કરીએ છીએ. એટલે અમને લોકોને 100% રિઝલ્ટ જોઈએ છે. અમે 98% નથી માનતા, 95% નથી માનતા, 100% કેમ ના આવે. અને ઓનેસ્ટલી પર્સનલી તમને એવું કહો કે અમારો FTA જે ફર્સ્ટ એક્સેપ્ટન્સ રેટ છે દરેક લેવલ પર પ્રોડક્ટનો એ 98% છે. એટલે 80-98 પહોંચી ગયા, 98-100 પહોંચ્યું બહુ અઘરું છે, પણ અમે અઘરા માટે મહેનત જ કરીએ છીએ અને વી મસ્ટ, બધા જ કરવું જોઈએ, શું કામ નહીં કરવું જોઈએ. તમને જેમ કીધું સ્ટોન ફોલ, આ બહુ સામાન્ય ઘટના છે. મારી વાઇફની વીટીમાંથી સ્ટોન પડી ગયા તો મને આ કોને બનાવી છે વીટી, તરત સવાલ આવે. ઘરમાં જ આવા સવાલ પૂછે તો બહાર ઘરાકો શું વિચારતા હશે. બટ એના માટે તમારે શું કરવું જોઈએ, સેટિંગ તમે ચેક કરો માલ જાય ની પહેલા, એની ટફનેસ એની સ્ટ્રેન્થ ચેક કરો, દેન યુ અલાઉ ઇટ ટુ ગો. આ ચેનના કડિયા તૂટવાનું બહુ સામાન્ય વસ્તુ છે. એટલે સામાન્ય રીતે ઘરે શું માને કે ભાઈ નવો નાખી દીધું, આપણે કે ચલો બદલી આપો, તૂટી ગયો છે ને તમે નવો નાખી દો, પણ એ તૂટે શું કામ, એની એના મેઝરમેન્ટ, એની થિકનેસ, એનું શેપ પરફેક્ટ ના તૂટે, વર્ષોના વર્ષ ટકી રહે છે. તો અહીંયા મેં મારો એક ડેટા નાનો નાખ્યો છે, તમને ખ્યાલ આવશે. આ ડેટા છે 3 કે 4 બેનાનો, અરાઉન્ડ 18,000 પીસ છે, 18,000 પીસ માં બનાવેલા ઓક્ટોબર 2019 થી ડિસેમ્બર 2019 સુધીમાં. સ્ક્રેચ અને ડેન્ટ, મામૂલી સ્ક્રેચ પ્રોડક્ટમાં હોય, હવે 112 પીસ અમારા રિજેક્ટ થયેલા. શોલ્ડર ક્યાંકથી કપાય, અમારે મેઇન તો અમે પ્લેન ગોલ્ડ જ્વેલરી વધારે બનાવીએ છીએ, એટલે ઇન્ડિયન જ્વેલરી છે, પણ અમે ઇન્ડિયાની ઘણી મોટી બ્રાન્ડમાં સપ્લાય કરીએ છીએ, તો ક્વોન્ટિટી માસ પ્રોડક્શનનો અમારો અનુભવ બહોળો છે ઇન્ડિયાના લેવલ પર. શોલ્ડર કટ હોવું એવા અમે 86 કિસ્સા અમે જોયા. ક્યાંક શોલ્ડર વધારે સ્પ્રેડ હોવું જોઈએ, જે સ્પ્રેડ થઈ ગયું છે જે કારીગરની ભૂલ છે, એવા અમે 63 જગ્યા અમે પ્યોરિટી રિજેક્ટ, ક્વોલિટી રિજેક્ટ કરી છે. ફિનિશિંગ બરાબર ને 46, આ ફિનિશિંગ બરાબર ને સ્ક્રેચ જોડે શું લેવા દેવા છે. ફિનિશિંગ એટલે આખા પ્રોડક્ટનો લુક જ બરાબર નથી, તો એ બી રિજેક્ટ થાય છે. નોન ગોલ્ડ આઇટમ એટલે આપણે ડ્રમ મશીનમાં પિન, સ્ટીલ પિન પ્રોડક્ટમાં રહી જાય છે. તમને અનુભવ હોય તો વચ્ચે એકવાર પેલા કોઈક મોટા બ્રાન્ડનું વોટ્સઅપ કરતું હતું કે ભાઈ ગોલ્ડમાં સ્ટીલ નાખીને વેચે છે, વેરી બિગ. કમલેશભાઈ સોરી ફોર ધ ઇન્ટરપ્શન, અમુક ફીડબેક આવી રહ્યા છે કે સ્ક્રીન ઉપર કઈક લાઇન્સ આવી રહી છે ગ્રીન અને યલો કલર્સની. ઓકે, જોવામાં ક્લિયર છે, કેન યુ સી કે રિમૂવ કે આઈ ઇઝ કમિંગ, યા આઈ જસ્ટ ઓન ઓલ, ઇફ આઈ ટ્રાય ટુ રિમૂવ ધ પ્રોબ્લેમ ઇઝ ઇટ, આઈ વિલ એક્સપ્લેન વન બાય વન, સો ઇટ્સ ઓકે, બીકોઝ ઇફ આઈ ઓલ્ટર ટેક મોર ટાઈમ. નહીં, આઈ થિંક સ્કેનમાં આવ્યું છે ડ્રોઈંગમાં, આઈ જસ્ટ એની આઈ એમ સોરી ફોર ઇટ, આઈ રી એક્સપ્લેન એની વે. કેન યુ લિસન ટુ મી શિલ્પાબેન? આઈ હોપ ઓલ ઓફ યુ કેન લિસન. યા યા, યુ આર ઓડિબલ. ગ્રેટ ગ્રેટ. નો, આઈ થિંક આઈ કાન્ટ ઓલરેડી નાઈટ ઓફ બીકોઝ વી લર્ન શોર્ટ ઓફ ટાઈમ અગેન. સો વોટ આઈ મીન ટુ સે ઇઝ કે 18,000 પ્રોડક્ટમાંથી મેં તમને ટોટલ નંબર આપ્યા છે કે છેલ્લે ઇનામેલમાં મીનાકારી કરે એમાં ક્યાં ક્યાં ક્રેક હોય છે ઉપરના ને નીચેના લેવલમાં. ક્રેક જનરલી તમને નોર્મલ આઈ થી દેખાતી હતી, પણ મેન્યુ સી વિથ એગ્લાસ દેખાય છે, અમે એ પણ રિજેક્ટ કરી નાખીએ છીએ. બીકોઝ એ આગળ જતા મહિનો આખો ઇનામેલ તોડી નાખશે, એટલે ટ્રબલફુલ ફોર કસ્ટમર. ઘરાક તો પાછો માલ લઈને આવવું જ ન જોઈએ એવું મારું માનવું છે. બીકોઝ જે કસ્ટમર છે એ આપણે એને ભગવાન કહીએ છીએ કે આપણે જે પણ કહીએ, પણ એના મનમાં એ ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે, એ આપણને મજૂરી પણ આપે છે અને એના પ્રેમથી પહેરે બી છે, તો એમાં એને ક્યાંય તકલીફ ન પડવી જોઈએ, એ મારો મૂળભૂત હેતુ છે. ચાહે ક્યાંયનું પણ કસ્ટમર હોય, એવું ઇન્ડિયાનો કે અમેરિકાનો જરૂર નથી, પણ એ જ્યારે પહેરતા વાવ એમ ફીલ થવું જોઈએ, આ શું વાત છે, આટલો સરસ ધરવાનું મેં પહેર્યું, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
અને એ મારા પોતાના ડેટાને કેમ દર્શાવે કે અમે 98% પર જ્યારે ઉભા હોઈએ દરેક લેવલ પર ત્યારે આ ડેટા બહુ મહત્વનો બની જાય છે દરેક દરેક લેવલ પર. આ ક્યુમ્યુલેટિવ 3 મહિનાના ભેગા ડેટા છે એટલા માટે. Give me a minute. Yeah. So, અમારું ટાર્ગેટ છે અમલેશભાઈ, if you stop screen sharing ના તો હું પણ પ્રેઝન્ટેશન શેર કરીશ, કદાચ એમાં ક્લિયર આવી જાય. નહીં, આઈ એમ રીડુ કરું છું. કે ગિવ મી અ મિનિટ. ઓકે, ગિવ મી અ મિનિટ. Is it okay now? Yeah, it's better now. Good, chalo, chalo, thank you. Sorry, I mean, I may reopen karuja, good. So, what we did, see, our target is that we want zero quality defect. We don't want even quality mate, koi pan sawal ma. So, checklist banavi. 100% product no checklist chhe amari paase. Darek level ma QC sign karin aape chhe amaro inspector chhe. દરેક યુનિફોર્મ પ્રોડક્ટ ફ્લો ફોર ક્વોલિટી એટલે દરેક અમે 100 નો બેચ બનાવીને ક્વોલિટી માટે પીસ પાસ કરીએ છીએ, નોટ લેસ ધેન ધેટ, બીકોઝ એને જવાબદાર માનવ છે. જેટલી પણ મારી ડિઝાઇન છે, જેમ મેં આગળ બધી બ્રાન્ડ ની વાત કરી, ડિઝાઇન બહુ ઓછી હોય છે, એટલે અમે ટોટલ અમારી પાસે 7000 ડિઝાઇન અમે કામ કરી રહ્યા છીએ. 7000 ડિઝાઇન આર ધેર ઇન અવર ડેટા. તો અમે દરેક ડિઝાઇન એક એક લેમિનેટેડ પ્રોડક્ટ ઇમેજ આપી છે વિથ ટેકનિકલ્સ ઓફ ધ ડિઝાઇન, દરેક ડિઝાઇન ના, જેથી કરીને કારીગર પાસે જે ભૂલ ન કરશે. અમે ટેપ પણ આપે છે કારીગરોને, સો દેટ એનલાર્જ કરીને જોઈ શકે કે વોટ એક્ઝેક્ટલી શુડ બી ડન ઓન ધેટ ઇમેજ. મેઝરમેન્ટ પ્લસ એક એક ઇમેજ પ્રેક્ટિકલ હાર્ડ કોપીઝ. અમે આજે પીસ એટલે પર્સનલ ટેબ આપ્યા છે, જે ડાયમંડ કટિંગ કરતા ને મશીન ટૂલ્સ થી સોનામાં, એના માટે દરેકને ટેબ્સ આપ્યા છે કોઈ જગ્યાએ. એટલે સી, પ્લેન ગોલ્ડ જ્વેલરીમાં રાજકોટના જો ભાઈઓ જોઈને ખબર, પેલા પારા પર દે ડુ સ્મોલ કટિંગ એસ અને સી ને, બરાબર છે. વી વોન્ટ પરફેક્શન ઇન દેટ ઓલસો, અમે કાઉન્ટ થી મેચ કરીએ છીએ, સો દેટ ગેપ્સમાં જે પરફેક્શન આવે, તો એના માટે અમે એને ટેબ આપ્યા છે કારીગરોને. મેગ્નિફાયર્સ યુઝ કરે છે બધા, બરાબર છે. એ પણ બારકોડ ટેગ ડિસ્પેચ વખત તૈયાર ત્યારે દે રીચેક ધ પ્રોડક્ટ, અને ડિલિવરી પહેલા પાછું એકવાર વેટ ચેક થાય છે અમારે. મેં પાઇપની વાત કરી, જે ટ્યુબની વસ્તુ હોય છે, પાઇપની વસ્તુ હોય છે ને, એમાં પાણી એસિડ રેજો બહુ જરૂરી છે. તમે એક સિમ્પલ ઓટીજી લઈ આવ્યા, અમે સુકવીએ છીએ ને 10-15 મિનિટ સુધી, ટાઈમ સેટ કર્યો છે, જેથી કરીને આગળ જતા વજનનો જરાક પણ ફરક ના આવે. અમે જે પણ બ્રાન્ડ્સને આપીએ છીએ, નથી દાગીનો ખાલો અમારો નથી, અમે જે બ્રાન્ડ માટે બનાવે છે, બ્રાન્ડ છે વેચે છે, એટલે મારા દાગીનામાં જો ભૂલ આવી તો બ્રાન્ડ વાળાને નામ ખરાબ થશે, એ લોકો અમારી પાસે નહીં આવે કદાચ. તો અમે એને સાચી રાખવા સખત સતત અને સખત પરિશ્રમ કરીએ છીએ. ઓટીજીમાં પ્રોડક્ટ ડ્રાય થઈ જાય છે તો આગળ કમ્પ્લેન નથી આવતી અમને લોકોને. બેન્ચવર્ક ઇન્સ્પેક્શન ઇઝ ડુઈંગ બાય એક્સપર્ટ કારીગર, એટલે જે કારીગરોને જે બેચીસ છે અમારા, એની પર બી 2 હેડ કારીગર રાખ્યા છે, જે કાચો માલ જમા થાય એની પહેલા એ લોકો આવીને ચેક કરીને ગેરંટી આપી અમે જમા કરીએ છીએ. સ્ટેજ વાઇઝ મેં તમને કહ્યું અમે કરીએ છીએ. સૌથી મોટું અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ કારીગરોને સ્ટાફને બધાના, અમે એવરી મંથ એક સેશન દઈએ છીએ ક્વોલિટી માટે, જે અમારા પોતાના અનુભવો પ્લસ ગ્રાહકના ડાયરેક્ટ ફીડબેક અમે શેર કરીએ છીએ, પ્લસ નવું જાણકારી અમે ક્યાંય સેમિનારમાં અટેન્ડ કરીએ, કોઈ મળ્યા કોઈ એમની પાસે લીધી હોય, જે અમે અમારા માણસો સાથે શેર કરીએ છીએ. મીટિંગ કરી દરેક દર મહિનામાં એકવાર 3 કલાક અમે સિર્ફ ક્વોલિટી માટે બધા માણસોને મીટિંગ કરીએ છીએ, અને અઠવાડિયે એકવાર અમે લોકો મારા ક્વોલિટી ટ્રેનિંગ જોડે મીટિંગ કરીએ છીએ. મારી ફેક્ટરીમાં એક બોર્ડ છે SQDCM, સેફ્ટી ક્વોલિટી ડિલિવરી કોસ્ટ અને મોરાલ, આ બધું એક જ જગ્યાએ થાય છે. રોજ સવારે 9 વાગે મારો સ્ટાફ ત્યાં હેડ કારીગર મીટિંગ કરે અને દે રિપોર્ટ ધ ઇસ્યુઝ, દેન દે ગો ટુ વર્ક, પછી લોકો કામ પર જાય છે. પહેલા જે ઇસ્યુ રિપોર્ટ કરે છે ગઈકાલના, એને ક્લિયર કરે છે, પછી નવું કામ ચાલુ કરે છે.
કારીગરોને ને સમજાવતા રહેવું સતત અને જે પેલી હોલો પ્રોડક્ટ છે જેમાં એને અલગ જ ડોક્યુમેન્ટ બનાવે જેથી કરીને એને સાચવી શકાય, એને અલગ જાળવણી કરી શકાય. આ મારું ચેકલિસ્ટ છે, તમે જોઈ શકો તો વ્હાઈટ પેપરમાં ટિક માર્ક થયેલું છે, બધે નીચે સિગ્નેચર છે માણસોની. અને આ ચેકલિસ્ટ ભરાય એમાં ડિઝાઇન નંબર છે, ઉપરની બાજુ ડિઝાઇન નંબર લખેલો છે બધા. અને તે અલગ અલગ પ્રકારના ચેકિંગ સ્ટાન્ડર્ડ મેં કરેલા છે, તમે જોઈ શકતા હો તો આમાં કઈ ક્યાં ક્યાં શું શું, સોલ્ડરિંગ કેવી રીતે છે, ફંક્શનલ આસ્પેક્ટ કેવી રીતે છે, વિઝ્યુઅલ આસ્પેક્ટ કેવી રીતે. અને દરેકમાં દરેક પ્રોડક્ટમાં એક એક ટિકમાર્ક કરેલું છે. અને તમે જો મારો માણસ ઇઝ ચેકિંગ ધ ક્વોલિટી, આ પ્લેન ગોલ્ડ ની જ્વેલરીની ક્વોલિટી ચેક કરે છે. અગેન ધ સ્ક્રીન ડિઝાઇન છે અને મેચિંગ કરીને જોઈ રહ્યો છે. આ ઓટીજી જેમાં મેં પ્રોડક્ટ ડ્રાય કરીએ છીએ અને માણસો ટ્રેનિંગ અમે આપીએ છીએ બધાને. મારો સ્ટાફ છે ફેક્ટરીમાં, દર મહિને એકવાર જે પ્રમાણે કે ટ્રેનિંગ થાય પ્રમાણે આપીએ છીએ અમે. આ સ્ટેજ વાઇઝ ઇન્સ્પેક્શન તમે બતાડ્યું, એક જમણી બાજુ કારીગર પોતાનો માલ ચેક કરી રહ્યો છે. ડાબી બાજુ અમે જુઓ તો આ ડિશમાં જે માલ પડ્યો છે, અમારો એક્સપર્ટ કારીગર છે જે કલકત્તામાં 30-35 વર્ષ કામ કરીને આવ્યો છે, અમે એને રાખ્યો છે કાંકા માલ ચેક કરવા માટે. એટલે સસ્ટેન કરવું બહુ જરૂરી છે આ બધી વસ્તુ. મેં તમને કોઈ પણ ક્વોલિટી અવેરનેસ પ્રોગ્રામ અમે કરીએ છીએ. આ વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ જે અમે કરીએ છીએ એમાં બીજી બધી કંપની છે અમારા સિવાયની, જે કંપની છે લાઈક પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્મેન્ટ્સ હોય છે, ટેક્સટાઇલ હોય છે, ઓટોમોબાઈલ હોય છે, આ લોકોને ત્યાં અમે અમારા માણસો મોકલીએ છીએ ખાસ સેમિનાર અટેન્ડ કરવા માટે, જેથી કે લોકો સરખામણી કરીને પોતાની વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. અમે આ ખાસ કરીએ છીએ અને અમે સંકળાયેલા છીએ દિલ્હીની અમુક ફરીદા હરિયાણાની ઇન્ડસ્ટ્રી સાથે, જે આપણા સિવાયની ઇન્ડસ્ટ્રી છે, એ લોકોના પ્રોગ્રામ અટેન્ડ કરવા અમે ખાસ માણસોને મોકલીએ છીએ. અમે ઇન્ડસ્ટ્રી 4.0 પર વિચારી રહ્યા છે. ઇન્ડસ્ટ્રી 4.0 એટલે રિવોલ્યુશન આખો નવો પ્રકાર છે. ટેકનોલોજી અને મશીન થી ઓપરેશન વધારે થશે, માણસોની જરૂરત ઓછી થઈ જશે. મેં તમને બે ત્રણ બીજા નાના દાખલા આપે, વેક્યુમ ચેમ્બર પર હોલો પ્રોડક્ટ અમે વિચારી રહ્યા છે કે જે હોલો પ્રોડક્ટ છે એમાં કેમ વેક્યુમ થી બધું પાણી ને એસિડ ખેંચાઈ ના જાય, એનું મશીન ડેવલપ કરવાનો પ્રયત્ન ચાલુ છે. મેગ્નિફાઈંગ મશીન બનાવવાનું પ્રયત્ન કરીએ છીએ, તમારા માલમાં સ્ટીલની પિન ફસાય ને ઝીણી ઝીણી બારીક, એ ડાયરેક્ટ નીકળી જાય, કન્વેયર બેલ્ટ બનાવવાનો વિચાર કરી રહ્યા છે. આ બેઝિક બહુ જરૂરી છે, પણ તમે તમારા માલના ઓનર બનવા બહુ જરૂરત છે તમારે. ઇફ યુ આર નોટ ઓનર ઓફ અ ક્વોલિટી, તમે તમારા માલની ક્વોલિટી માટે જો જાગૃત નહીં રહો સતત, તો માસ પ્રોડક્શનમાં જો બહુ અઘરું છે. આપણા ભારતમાં જ સિપ્સ મુંબઈમાં ઘણા 2-3 મેન્યુફેક્ચરર છે જે આજે પણ વોલમાર્ટ ને માલ સપ્લાય કરી રહ્યા છે, જે આજે પણ ટેસ્કો કે બીજી મોટી બ્રાન્ડમાં ક્વોન્ટિટી લાખ લાખ પીસ સપ્લાય કરી રહ્યા છે. યુરોપિયન માર્કેટમાં એવા લોકો જે સુરતમાં પણ હશે કદાચ, પણ સી દે આર મેન્ટેનિંગ. પણ આ બહુ જૂજ લોકો છે ઇન્ડિયામાં, બહુ બધા નથી. જયારે આપણે 2 નંબર પર છીએ ત્યારે આપણે 1 નંબર પર જવું હોય તો બહુ બધા લોકો પાસે આ સ્કોપ ઉભો છે, અને આપણે કરવું જોઈએ, આપણે બધા પ્રયત્ન કરવો જોઈએ. આ થઈ ક્વોલિટીની વાત, અમારે તમે કેમ મેનેજ કરીએ છીએ. પણ એક બીજી બી વસ્તુ, જ્યારે તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં જાઓ છો, મોટી બ્રાન્ડ્સને આપવા માંગો છો ઘરે, ઇવન ઇન્ડિયામાં પણ આજકાલ તો ચાલુ થઈ ગયું છે રિસ્પોન્સિબલ સોર્સિંગ. આ પણ ક્વોલિટીનો તબક્કો જ છે. 4 P અગત્યના પિલર છે, 4 પાયા છે, પીપલ છે, પ્લેસ એટલે વર્ક પ્લેસ છે, વર્ક પ્રોસેસ છે, અને પ્લાનેટ, પ્લાનેટ એટલે પૃથ્વી. આ 4 બહુ અગત્યની વસ્તુ છે, પીપલ, પ્લેસ, વર્ક પ્લેસ, પ્રોસેસ અને પ્લાનેટ. કેમ સમજાવું છું આગળ તમને, કે પીપલમાં તમારે તમારો સ્ટાફ વર્કફોર્સ તમારો જે છે એને તમારે કન્ટિન્યુઅસ સ્કિલ ડેવલપમેન્ટ કરતા રહેવાનું છે, ટ્રેનિંગ આપવાની છે, મલ્ટીટાસ્કિંગ આપવાની છે, મલ્ટી સ્કિલિંગ, અને એ લોકોનું હેલ્થ અને ઇન્સ્યોરન્સ બી ખ્યાલ રાખવાનું તમારે બહુ જરૂરી છે. લોકો સચવાશે તો આપણે સચવાશું, લોકો ટ્રેન હશે તો આપણો માલ સારો બનાવશે, લોકોને ઘણા બધા કામ આવડતા હશે તો આપણે પ્રોડક્શન વધારે સારું કરશે. તો પીપલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેં અગાઉ પણ કહ્યું, રિસ્પોન્સિબલ સોર્સિંગ કાઉન્સિલ દુનિયા નીચે આપણા પર નજર રાખી રહી છે, અને જે લોકોને પણ ગ્લોબલી માલ આપવો છો એને આ 4 P ને સાચવવા જ પડશે ડેફિનેટલી. બીજો P છે પ્લેસ, વર્ક પ્લેસ. તમે યુ કેન સી માય ફેક્ટરી, માણસો ટેબલ ખુરશીઓ બેસીને કામ કરી રહ્યા છે, સેન્ટ્રલ એર કન્ડિશન ફેક્ટરી છે. માસ્ક, તમે આ જૂનો ફોટો છે, નવો ફોટો નથી, આ તો મને લાગે 2014 નો ફોટો છે, કે અમે આ માસ્ક પહેરાવ્યો ત્યારે પેલો વેટ લોસ બચાવવા માટે, કે જે બી શ્વાસમાં સોનું જાય કે કપડામાં આવી જાય, પણ ના આવી જાય. માસ્કની અગત્ય તમે જુઓ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ માસ્ક ટુડે અને વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ઓફ માસ્ક ઇન 2014. બસ સેફ એન્ડ ક્લીન વર્કપ્લેસ, અને અમે માણસોને રહેવા ખાવાનું અમારે ત્યાં આપ્યું છે, જીલ્પાબેને પર્સનલી જોયું છે આવીને આ બધી વસ્તુ.
પ્રોસેસ મેં મારા આના માટે આખું અલગ જ એક લેક્ચર કરવું પડે, પણ એ ડેફિનેટલી તમારું જે વેસ્ટ થાય છે, પ્રોડક્શન વેસ્ટ હોય કે તમારા કામનું નોન ગોલ્ડ વસ્તુનો બગાડ અટકાવવો જોઈએ. પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રશ્ન આવ્યા છે આમાં પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરવી, પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપીશ. નવી નવી વસ્તુ વિચારતા, કાઇઝાનને ફોલો કરો, નવા આઈડિયા તમારા માણસો પાસે લો. નાનામાં નાનો માણસ તમને સરસ આઈડિયા આપી શકે એમ છે, એ તમારી પ્રોસેસને વધારે સારી બનાવી શકે એમ છે. ઇન્ટ્રોડક્શન ઓફ ગુડ મેનેજમેન્ટ સિસ્ટમ, તમારા મેનેજરોને ટ્રેનિંગ આપો છો તો બહાર મોકલો સારી સંસ્થાઓમાં સમજવા માટે કે કે આપણું માનસિકતા ઝવેરી બજારની જ રહી છે, આપણે એમાંથી બહાર આવવાની જરૂર છે. આપણે જનરલી માનતા હોઈએ છીએ કે બસ ઝવેરી એટલે બહુ મોટો માણસ. નો, આપણે નોર્મલ પ્રોડક્શન છે અને આપણે ગોલ્ડ ઇઝ અવર રો મટીરિયલ, ડાયમંડ ઇઝ અવર રો મટીરિયલ, આપણે કાચી સામગ્રી છે સોનું ને હીરા, નહીં કે આપણે એના મિલકતના માલિક છે, એ સમજવાની બહુ જરૂરત છે. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, સતત બદલાવની આદત પાડવી પડશે આપણા કલ્ચરમાં. નવું નવું કરતા રહેવાનું, નવું નવું અડોપ્ટ કરવાની, અને આ બહુ જરૂરત છે પ્રોસેસમાં. છેલ્લે પ્લાનેટ ઉપર ભોગવી રહ્યા છીએ આપણે કોકની ભૂલનું પરિણામ. નદીઓ ચોખ્ખી થઈ ગઈ છે, દરિયો સાફ થઈ ગયો છે, હવા ચોખ્ખી થઈ ગઈ છે. સી ધીસ ઇઝ બીકોઝ ઓફ બધી પ્રવૃત્તિ બંધ છે, એટલે આપણે ક્યાંક ને ક્યાં આપણો કચરો ઠાલવી રાતે અટકી ગયો, ચોખ્ખું થવા ગયું. આપણે 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 કંટ્રોલ કરવો પડશે. આપણું કાર ફેક્ટરી સારી હોવી જોઈએ, પાણીનો બચાવ, સારી વસ્તુ લો, એક ઝાડનો એક ટ્રી વાવો દરેક આસપાસ જગ્યા હોય તમારી આસપાસ, અને એજ્યુકેટ પીપલ. આ ચાર પી અગત્યના છે, પહેલા ક્વોલિટી અને પછીના ચાર પી બી ક્વોલિટી સાથે કનેક્ટેડ છે. તો અહીંયા ક્વોલિટીની વાત તો પૂરી થાય છે, પણ હું તમને સાથે એક પ્રતિજ્ઞા એટલે પ્રોમિસ આપું છું કે હું પોતે, અમારી સંસ્થા પોતે, અમે હંમેશા સતત સતત આટલી વસ્તુ માટે કાર્યશીલ રહીશું. સમય, ક્વોલિટી, પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ, વર્કપ્લેસ એમ્બિયન્સ, અમારી પોતાની સ્કિલ વધારવાની, લોકો માટે અર્નિંગ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવાની, ઝીરો વેસ્ટ ઓફ નેચરલ રિસોર્સિસ, મગજની સ્વચ્છતા, સોસાયટીને અમે શું આપી શકીએ છીએ અમારા તરફથી, અમે ખાસ જોવાના છીએ, અને સારી વર્તણૂક. અને હું અમારું આ પ્રાર્થના છે જે અમે ફેક્ટરીમાં રોજ જ કરીએ છીએ, આનો ભદ્રા કરતો કશ્યપ વિશ્વતો, ભગવાન અમે સર્વે દિશામાં કલ્યાણકારી કર્મ પ્રાપ્ત થાય, દરેકનું કલ્યાણ થાવ. આ સાથે મારું સમાપ્ત કર્યું પ્રેઝન્ટેશન, અને આપ સર્વનો ખૂબ જ આભાર. તમે મને સરસ સાંભળ્યો, અને કદાચ મેં થોડોક સમય પણ વધારે લીધો મને આપ્યા કરતા, પણ આ ક્વોલિટી સબ્જેક્ટ એવો છે કે આમાં 5 કલાક કે 10 કલાક ઓછા પડે. તો થેન્ક યુ વેરી મચ, અને જીલપાબેન આપણે કમલેશભાઈ થેન્ક યુ સો મચ. તમે જે ક્વોલિટીનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું છે, અને એના માટે ક્વોલિટી માત્ર પ્રોડક્ટ રિલેટેડ નહીં પણ ઓવરઓલ વર્કિંગ અને પ્રોસેસમાં પણ આવવી જોઈએ, તે વિશે આપણે જે કંપનીએ પણ કર્યું છે તે ખરેખર એ શેર કરવા માટે, મેમ્બર સાથે શેર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે થોડા જે ક્વેશ્ચન્સ આવ્યા છે મેમ્બર્સના, તે હું વન બાય વન આપને જણાવું. જે થોડા પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ પર વધારે છે કે જે લોકોને ચેલેન્જીસ આવી રહ્યા છે. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ઇફ વી મેન્ટેન ક્વોલિટી, આપણે ક્વોલિટી તો મેમ્બર્સ મેન્ટેન કરવા રેડી છે, પણ ધે ફીલ કે ડોમેસ્ટિકમાં એના માટે જે પ્રાઇઝ મળવી જોઈએ તે લોકો પે કરવા માટે તૈયાર નથી થતા, ડોમેસ્ટિક બાયર્સને નીચે આવવું પડે, હેવ ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ. તમે દાખલો આપણે એમ્બ્રોઇડર લઈએ, એમ્બ્રોઇડર તો બધા જાણતા, શ્રીનિવાસન ભાઈને જાણતા, તમે સેમિનાર કર્યો છે, સી ઇઝ પ્રાઇસ ઓલવેઝ પ્રીમિયમ ધેન અધર્સ. તો અભિગમ કેળવવો પડશે કે મારો માલ છે સારો, અરે તેને તમે મૂકી આવો, ચલો મને પેમેન્ટ આપો, મજૂરી પછી આપજો, મને ગિવ મી લેબર લેટર. તમારો ઘરાક કયો પહેલા માલ ઉપર આપણે જોઈએ. સી યુ હેવ ટુ ચેલેન્જ ધ બાયર. તમે મને સોનું આપી દો, હીરાનો પેમેન્ટ કરજો, લેબર યુ ગિવ મી આફ્ટરવર્ડ. ચેલેન્જ યોર સેલ્ફ, શ્યોર તમને રસ્તો મળશે. એ ઘરાક જયારે આવશે ને ત્યારે, ઘરાક બહુ સ્માર્ટ છે, અને હમણાં મિલિનિયર્સ છે ને જે આવતા આપણા ઘરાક બનવાના છે આવતા જમાનામાં, 2-5 વર્ષમાં દે આર વેરી સ્માર્ટ. એ લોકોને આઈફોનની આદત છે, એ લોકોને સેમસંગ ની આદત, બેસ્ટ ફોન યુઝ કરે. એ લોકો 20,000 સારો ફોન, નો દે એક્સપેક્ટ બિગ ફોન, વિવો નો ફોન પણ સારો જ છે. તો યુ હેવ ટુ ચેલેન્જ યોર બાયર્સ કે પુટ માય માલ, મજૂરી પછી આપજો, જોઈએ, શ્યોર તમારો માલ વેચાશે, રાઈટ?
સિમિલર ક્વેશ્ચન છે કે સસ્ટેનેબિલિટી કેવી રીતે આવે, સ્ટેડી કંટ્રોલ મિકેનિઝમ કેવી રીતે ડેવલપ કરવું, ડુ યુ થિંક કે એના માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોવી જોઈએ જે જનરલી બીજા ઓર્ગેનાઇઝ સેક્ટરમાં અડોપ્ટ કરવામાં આવી છે? તો દરેક લેવલ ઉપર, એટલે સોર્સિંગ હોય, મેન્યુફેક્ચરિંગ હોય કે સેલ્સ હોય, દરેક લેવલ ઉપર માટેની એક કંટ્રોલ માટેની એક એસઓપી ડેવલપ કરવી જોઈએ. વોટ ઇઝ યોર ઓપિનિયન? એસઓપી એ આપણી ઇન્ડસ્ટ્રી સૌથી પહેલા સ્વીકારવાની જરૂરત છે. બહુ સરસ શબ્દ છે એસઓપી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ, જે આપણે ત્યાં કોઈને ધ્યાન જ નથી. કારણ કે મેં સર્વપ્રથમ કહ્યું ને કે મને ગમે ક્વોલિટી, મને ગમે પ્રોડક્શન, હું તો બધું બરાબર જ કરું છું, રાઈટ? મારી પાસે વિડીયો એસઓપી છે, મારી પાસે વિડીયો એસઓપી છે, અને દરેક લેવલ પર એસઓપી જ ફોલો થાય છે. કોઈ પણ જગ્યાએ વિધાઉટ એસઓપી કામ થાય તો અમે કામ ત્યાં રોકી દઈએ છીએ. એસઓપી એટલે તમારા કે મોટી વસ્તુ નથી, તમારે ફક્ત તમારી વસ્તુ નોટ આઉટ કરી દેવાની છે અને નક્કી ધારાધોરણ કરો, આ ધારાધોરણ નીચે મારે કામ નહીં થાય. મારા એક મિત્ર છે અમદાવાદમાં, શિવાના સંચાના સ્ટેન્ડ બનાવે છે, 40 વર્ષથી મોનોપોલી બિઝનેસ કરે છે. એસઓપી 40 વર્ષ પહેલા ઇઝ 85 યર્સ, દીકરા સંભાળે છે, પણ એની એસઓપી પરફેક્ટ છે. આજે પણ જો મને એમને વખાણ કરવાનું મન થાય કે તમે આ કેવી રીતે કરો છો આ બધું, તો અમે ત્યાંથી શીખી આવ્યા છે. તો એસઓપી એટલે શબ્દ મોટો છે, સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર. પણ એને સામાન્ય આપણે મૂકીએ તો દરેક કામના આપણે નિયમ ધારાધોરણ નક્કી કરે, ધારાધોરણ તોડવાના નહીં, રાઈટ? તો ઇટ્સ અ રૂલ બનાવવા પડે. આપણે ઓનરની જવાબદારી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સિમિલર ક્વેશ્ચન છે કે ઘણી વખત ઓનર એસઓપી પણ બનાવે છે, પણ એમ્પ્લોયર છે જે વર્કર છે તે પાસ ઓન કરી દે છે, તો એ લોકોને એક તો માઇન્ડસેટ કેવી રીતે ચેન્જ કરવું, અને જો આવી ભૂલો વારંવાર કરતો હોય કોઈ કારીગર અથવા તો સુપરવાઇઝર લેવલ પર, તો એના ઉપર તમે તમારી કંપનીમાં કેવા એક્શન્સ લો છો, ઓર તમે શું સજેસ્ટ કરો છો કે એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય? થતું હોય છે કે વર્કર્સનું માઇન્ડસેટ ચેન્જ કરવું થોડું ક્રિટિકલ થઈ જાય છે, અને ક્યારે પણ આવું ટ્રેડ તરફથી સજેશન આપવામાં આવે અથવા તો કંટ્રોલ્સ મૂકવામાં આવે તો દે આર રેડી ટુ ચેન્જ ધ જોબ બટ નોટ ધેર માઇન્ડસેટ. આમાં શું છે, ટ્રેનિંગ, કન્ટિન્યુઅસ ટ્રેનિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. મેં તમને કહ્યું 2-3 વાર 5 વાર બોલ્યો કે કન્ટિન્યુઅસ ટ્રેનિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મહિને 1 કે 2 વાર તમે કરો. મેં તમને પેલું SQDCM જે બોર્ડ કહ્યું ને, સેફ એક બોર્ડ છે મારી ફેક્ટરીમાં, ત્યાં 9:15 વાગે મારા બધા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, ઉભા રહીને વાત કરે 15 મિનિટ, એન્ડ ધેન દે ગો બેક ટુ ધેર વર્ક. સો આમાં જે એમ્પ્લોઈઝ છે તમારા જે નથી માનતા, સેમ 2 ઓપ્શન છે. પહેલા તમે ટ્રેનિંગ આપો, એની ક્વોલિટી, માણસની ગુણવત્તા વધારો, માણસનો સ્વભાવ અને અપલિફ્ટ કરો કે આ કંપની તમારી પણ છે, મારે એકલાની નથી. ઇફ આઈ એમ ધ ઓનર ઓફ ધ કંપની, તો તમને પણ તમે આમ જવાબદાર છો, જવાબદારી આપો, રાઈટ? એ લોકોની એબિલિટીને ચેલેન્જ કરો, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ લોકો જે એબિલિટી તમે ચેલેન્જ કરો તો જ એને નીકળવાનો મોકો મળશે ને. તમે લીડર બનો અમુક લોકોની, પછી સારા સારા લીડર બનાવો. લીડર બનાવશો ને, એને એક આપણે સ્કૂલમાં ક્લાસમાં મોનિટર બનાવે ને, ડફોડ છોકરાને બનાવે, જે તોફાની હોય કે મોનિટર બનાવે ટીચર, એ તોફાની છોકરો મોનિટર બનશે ને, સારો લીડર બની જશે. સો યુ હેવ ટુ પ્લે વિથ ધેમ. અને ફાઇનલી ઇટ કમ્સ ટુ ઇન્સેન્ટિવ. ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેનિંગ આપો, રિક્રુટ લીડર્સ, દેન કમ ટુ ઇન્સેન્ટિવ. ઇન્સેન્ટિવ કેમ કે એને કામ નથી, ફાઇનલ જે વર્ક ફોર મની, એને ટર્મ્સ પૈસા ના આપો, કંઈક ગિફ્ટ આપો, એવરી મંથ ડિક્લેર કરો, કોમ્પિટિશન રાખો આપસમાં, એવરી મંથ કાઇઝન, એટલે નવા નવા આઈડિયાની કોમ્પિટિશન રાખો લોકો પાસે. એને એને તમે જેટલા પેમ્પર કે જેટલા આગળ વધારશો ને, મહત્વ આપશો ને, એ લોકો કરશે, તમને ફોલો કરશે. ટ્રેનિંગ, એજ્યુકેશન અને ડેફિનેટલી લિટલ ઇન્સેન્ટિવ વિલ વર્ક વિથ ધીસ શ્યોરલી. થેન્ક યુ કમલેશભાઈ. હવે જે ક્વેશ્ચન આવી રહ્યો છે તે પ્યોરિટી, મેટલ પ્યોરિટીને રિલેટેડ અમુક ક્વેશ્ચન છે, કે જે મેટલમાં જ ઇમ્પ્યોરિટીઝ હોય તો એમાં શું કરવું જોઈએ. સિમિલર ક્વેશ્ચન છે કે બેસ્ટ વે ટુ રિમૂવ પોરોસિટી ઇફ ઇટ ઇઝ ઓપન એટ ધ લાસ્ટ પોલિશ લેવલ એન્ડ હાઉ ટુ ઓવરકમ વિથ ઇટ. અને સિમિલર એક ક્વેશ્ચન છે મેમ્બરનો કે ડાયમંડ જ્વેલરીમાં વેક્સ પીસીસ હોય તો એમાં જ ફાઇનલ પ્રોડક્ટ પર પરફેક્ટ ક્વોલિટી આવે, તો ડાયમંડ જ્વેલરી માટે વેક્સ પીસીસ પરના લેવલ ઉપર કેવી રીતે ચેકિંગ કરવું જોઈએ? બેઝિકલી મેં અગાઉ પણ સ્ટેજ વાઇઝ ઇન્સ્પેક્શન રાખ્યું. તમે પહેલા તો પોરોસિટી ફાઇલિંગમાં જો આવી તો પોલિશ સુધી પહોંચવા જ નહીં દે, સ્ટોપ ધ, ત્યાં જ તમે એને કાઢી નાખો. પોલિશમાં પોરોસિટી આપી તમે એને મેક્સિમમ રીસોલ્ડર કરો તો ડાર્ક દેખાશે, યુ કેનોટ સોલ્વ. તો યુ હેવ ટુ જજ ધ પ્રોડક્ટ એટ ફાઇલિંગ લેવલ ઓનલી.
એને રિજેક્ટેડ દેર ઇઝ એટલે લાગશે મેં નુકસાન કર્યું છે પણ આ નુકસાન તમારે આગળનું નુકસાન અટકશે પોલિસી નો લોસ અટકશે એવું મારું માનવું છે આઈ શ્યોરલી બિલીવ કે સ્ટેજ વાઇઝ તમે જયારે આગળ વધો છો બેઝિક કાસ્ટિંગ થી લઈને પોલિશ સુધી એ માલ પાંચ જગ્યા પસાર થાય છે ઇટ્સ નોટ કે ડાયરેક્ટ કાસ્ટથી પોલિશમાં ગયો છે માલ તો યુ હેવ ટુ સ્ટોપ એટ ધ ફાયરિંગ લેવલ ત્યાં તમે રિવર્ક કરો ત્યાં તમે એને પ્રોપરલી ચેક કરો યુ યુઝ મેગ્નિફાયર ફોર ધેટ There you don't need a simple eyeglass to check color because gold ma porosity tame naked eye thi jota ho cho generally after polish only you realize kare aa to miskip thai gyu that should not be skip a sure vastu che wax picks ma yes eto wax je tamare certain machine there which gives you proper you know, finish at production level itself right to tamare e zarurat che wax piece mate tamne maro khas koi bhalo anubhav nahi casting amare ochu thai che But I still believe that there are certain machines which gives you better quality of wax itself before casting. I'll guide you, or maybe I'll send you mail that you can share with your tamara mitra me group ma share kari sakso. Sure, properly ready ke na tame share tamara jode kari desu. Kamlesh bhai, ek question e che ke tamari company ma gold loss, net gold loss ketlo che? અને સ્ટાન્ડર્ડ લોસ કેટલો હોઈ શકે ગોલ્ડ લોસ ને કેવી રીતે કંટ્રોલ કરવું જોઈએ ગોલ્ડ લોસ અમારી ફેક્ટરીમાં ઘણો ઓછો છે આઈ કેન નોટ ડિસ્ક્લોઝ ધ ફિગર હિયર બીકોઝ આપણે ફોરમમાં છીએ પણ યસ વી આર ઓપરેટિંગ વિથ અ લિસ્ટ ઓછામાં ઓછા ગોલ્ડ લોસ અમે ઓપરેટ કરીએ છીએ એમાં દરેક જગ્યાએ અમારે કંટ્રોલ છે ગોલ્ડ લોસમાં અમે હેન્ડમેડ જ્વેલરી વધારે બનાવીએ છીએ અને હેન્ડમેડ જ્વેલરીમાં શું હોય કે કારીગરનું માઇન્ડસેટ છે વેટ લોસ કરવાનો અમે એને ત્યાં એને જે જ્યાં જ્યાં લોસ થાય ને એ બધી પ્રોસેસ અમે એડોપ્ટ કરી લીધી છે લાઈક અમે ડાય કટિંગ કરીએ કે એને વાયરિંગ વાયર પ્રોસેસ હોય કે એ બધી કાસ્ટિંગ ડેટ ઇઝ ઇન અવર કંટ્રોલ ડાયરેક્ટલી એ કારીગરને માટે આપતા જ નથી અમે અને અમે કારીગરને રો મટીરીયલ જ આપીએ છીએ ઓકે લાઈક અમે 5S ફોલો કરીએ છીએ 5S થી અમે ઘણો ફરક પડી જાય છે અમને લોકો તો અમે પ્રોસેસ લોસ ને દરેક જગ્યાએ તાળું માર્યું છે બંધ કરી નાખીએ ડિપાર્ટમેન્ટ કે એનાથી બહાર જાય નહીં સોનું કે સોનું શું કામ બહાર જાય 50,000 રૂપિયા થઈ જશે તો પ્રોસેસ તમને મેં ગયા મારા સેમિનારમાં કહ્યું ખાસ આપણે એના પર 5S માટે વાત કરી હતી મેં તમને એને ફોલો કરવા જોઈએ 5S વેરી 5S ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ નો આસ્પેક્ટ એના માટે પછી અલગ સેમિનાર કરવો પડશે યા તો સ્ટાન્ડર્ડ જનરલી ગોલ્ડ લોસ કેટલું હોવું જોઈએ ઓન એન એવરેજ કેટલા ટકાથી ઉપર જાય તો પછી એ કંપની માટે ફિઝિબલ નહીં રહે ધેટ્સ અ ક્વેશ્ચન કે તમારો બરાબર છે તમે ડેટા નહીં આપી શકો પણ ઇન જનરલ સસ્ટેનેબિલિટી માટે કેટલો લોસ આવે કેટલા પરસેન્ટેજ માં લોસ હોય તો એ થોડું પ્રોપર કહેવાય છે પ્લેન પ્લેન ગોલ્ડ જ્વેલરી છે ને એનો તમે ખાસ કહી શકો ઇટ શુડ બી બિલો 1% ઓકે 1 ઇઝ વેરી હાઈ આફ્ટર રિકવરી તમે બધું રિકવરી કરો ને ગોલ્ડ ત્યાર પછી તમારું 1% તો ઘણું વધારે કહું છું એનાથી તો ઘણું નેટ લોસ તમે નેટ લોસ ની વાત કરો છો તમે માઇન્ડસેટ છે લોકોને કે પેલું ગુજરાતીમાં તો બારણ કે પણ આપણે ડસ્ટ કલેક્શન હોય ને બધી એને એ લોકો નફો ગણે છે ઇઝ નોટ પ્રોફિટ ઇટ ઇઝ એક્ચ્યુઅલી લોસ તમારું નુકસાન તમે રિકવર કરવાનું છે તો રિકવર તમે કરો ત્યાર પછી જે થોડું હાથમાં આવે ને બધે તમે લોસ કહી શકો છો ઓકે એ તમારો પ્લેન ગોલ્ડ માં તો 1 ગ્રામ નીચે આવવો જોઈએ જો અગર ટોટલ કમ્પોઝિટ યુનિટ એક જ અંડર 1 રૂફ હોય તો બરાબર સ્પ્રેડ સ્પ્રેડ હોય તો કદાચ થોડુંક વધારે આવે 1 ગ્રામ હું વધારે કહું છું આઈ એમ બિલો 1 ગ્રામ ઓકે ડાયમંડ માં ઇટ શુડ નોટ બી અરાઉન્ડ સે અરાઉન્ડ 2.5 to 3% મેક્સ 2 થી 3% ની વચ્ચે ડાયમંડ માં 18 કેરેટ હોય છે એટલે કોપર સિલ્વર બર્ન આઉટ ના પ્યોરિટી માં જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે એ તમારે થોડો ફરક પડે છે ત્યાં બટ ઇટ ઇઝ કંટ્રોલ લે તો ગ્રોસ લોસ માટે મેમ્બર ની ક્વેરી છે કે નેટ લોસ ઓકે પણ ગ્રોસ લોસ કેટલો આવે ત્યાર પછી રિકવરી અલગ વસ્તુ છે પણ ગ્રોસ લોસ કેટલો હોય તો ચાલી જાય અથવા તો સસ્ટેનેબિલિટી માટે ઓકે રહે ગ્રોસ શુડ બી અરાઉન્ડ પ્લેન ગોલ્ડ માં બિટવીન 4 to 4% સ્ટડેડ માં અરાઉન્ડ 7 to 10% ઓકે ઓકે એટલે ઓગર ગ્રોસ તમે નેટ રિમૂવલ અમે એને રિમૂવલ કહીએ છે એટલે પ્રોસેસ માં કેટલું સોનું નીકળ્યું ને પાછું કેટલું આવ્યું ઓકે કે રિકવરી રેટ તમારે એના પર ડિપેન્ડ કરે છે ઓન ધ રિમૂવલ્સ કેટલું સોનું નીકળ્યું ને ઓકે એક છે કે આપણું જે માઇન્ડસેટ છે ઇન જનરલ મેન્યુફેક્ચરર્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ કે જનરલી આપણે ઓવરસીઝ ની કંપનીઝ જોઈએ તો એ લોકો માટેની એક સ્ટાન્ડર્ડ ક્વોલિટી હોય છે એ લોકો જનરલ ક્વોલિટી ને એક્સપોર્ટ ક્વોલિટી એવું અલગ અલગ નથી રાખતા બટ ઇન ઇન્ડિયન કંપનીઝ વી જનરલી સી ધેટ કે એક્સપોર્ટ ક્વોલિટી અલગ હોય છે અને જનરલ ક્વોલિટી અલગ હોય છે તો એ બાબતે શું કરવું જોઈએ તમારા શું ઇનપુટ્સ છે
एक कनेक्टेड क्वेश्चन छे एनी साथेनो के इंटरनेशनल क्वालिटी मैनेजमेंट ईक्यूएस टाइप अथवा तो एवी बीजी कई प्रोसेस छे के जे इंडस्ट्री अडॉप्ट करी शके अने एक स्टैंडर्ड क्वालिटी मेकेनिज्म छे ने फॉलो करे जेथी एमने फायदो थाय। सी पहला तो देखो नो मोर चलता है, पहले आपको माइंडसेट चेंज करवाना। नो मोर चलता है, चालशे फावशे भावशे स्टॉप इट, नहीं करू अपने मन ने मन तो चालतु नहीं, स्टार्ट विथ नहीं चाले मानसो ने अपनी जात ने को पहला राइट। अबे जे लंबी प्रथम में थी इंटरनेशनल स्टैंडर्ड बात करी, यू हैव टू स्टार्ट विथ 5 इयर्स शॉर्ट सस्टेन छे बेसिक छे जे इंडिया में घनी बड़ी जगह अवेलेबल छे। तुम शुरुआत नहीं करसो ने तो मैं धीमे धीमे 5 इयर्स से लीन में जाओ, लीन में जब WCM वर्क एज मैन्युफैक्चरिंग करो राइट, 5S लीन देन गो फॉर तुम्हारी प्रोसेस मैपिंग करो तुम्हारी राइट, इट इज कॉल्ड वैल्यू स्ट्रीम मैपिंग। तुम्हें जे जे जगह जे प्रोसेस होती है दरेक दरेक मैपिंग करो एने मापो राइट, तो तुम्हें शुरू कर सो तो तुम्हें ये फाइनल IM इंटरनेशनल स्टैंडर्ड्स पे पहुंच सकते हो, पर तुम्हें बेसिक में तुम आगे नहीं बढ़ सको। आगे बढ़वा माटे तुम्हारे लीन मैन्युफैक्चरिंग करव पड़े। लीन मैन्युफैक्चरिंग આપણા સિવાયની બધી ઇન્ડસ્ટ્રીમાં થાય છે, લીન એટલે સાંકળા દઉં અને આપણે પોળા થઈએ છીએ ઓકે। તો જેટલો નાનો રસ્તો હશે એટલા લોસ કંટ્રોલ હશે, એટલું તમે પ્રોસેસમાં તમારું ધ્યાન રહેશે। તમને બહુ સરળ દાખલો આપું, પાછું ઇસ્તંબુલનો જ આપી શકીએ, મેં પ્રત્યક્ષ અનુભવ્યું, મને એ લોકોના 8 ડિપાર્ટમેન્ટ હતા, મને કે માય ઈચ ડિપાર્ટમેન્ટ ઇઝ પ્રોફિટ સેન્ટર, મારો દરેક ડિપાર્ટમેન્ટ પ્રોફિટ કરે છે, કંપની તો અલગ જ છે। એટલે જે ડિપાર્ટમેન્ટ હતો એ પોતાની જવાબદારી જોડે એમાં એનો માર્જિન એડ કરીને આગળ, એટલે ડિકેડ વાળો હોય એ ચાર્જિસ મની ટુ કાસ્ટિંગ વિથ પ્રોફિટ, કાસ્ટિંગ વાળો ફાઇલિંગ વાળાને ચાર્જ કરીને માલ આપે છે, ફાઇલિંગ એક જ ફેક્ટરીમાં ઓકે અંડર વન રૂફ, ફાઇલિંગ વાળો સેટિંગ વાળાને ચાર્જ કરીને માલ આપે, સેટિંગ વાળા એના ઓનરને માલ ચાર્જ કરીને આપે છે, એડ પ્રોફિટ કરે છે, ફાઇનલી જે ઓનર માલ વેચે નફા જોડે વેચે છે, જસ્ટ ઇમેજિન, અને દે આર મેકિંગ ઓલ આર મેકિંગ પ્રોફિટ। ઈચ ડિપાર્ટમેન્ટ ઇઝ અ પ્રોફિટ સેન્ટર ફોર ધેમ, કેમ કે ત્યાં દરેક ડિપાર્ટમેન્ટ પોતાની જવાબદારીથી કામ કરે છે। અને આપણે જોઈએ છીએ ટર્કી એ કેવું કાઠું કાઢ્યું છે ઇન્ડસ્ટ્રીમાં, જ્વેલરીમાં દે આર ફોલોઈંગ, બહુ આગળ વધી ગયા છે। તો આપણે તો આપણો માઇન્ડસેટ પહેલા બદલો, બીજી ઇન્ડસ્ટ્રીમાં તમે અનુભવ લો, ખરેખર લેવા જેવા હોય છે ઓટોમોબાઈલ જોડે ખાસ, દેન યુ લર્ન મેની થિંગ, અને પછી કન્સલ્ટન્ટ આવે છે ઘણા બધા, દે આર વિલિંગ ટુ ટીચ યુ ઇન અ ગ્રુપ ઓફ પીપલ ગેસિલભાઈ। કમલેશભાઈ તમે જે વાત કરી કે એવરી ડિપાર્ટમેન્ટ ઇઝ અ પ્રોફિટ સેન્ટર એન્ડ દે આર મેન્ટેનિંગ ઇટ, બટ ધેર ઇઝ અ ક્વેરી કે સ્મોલ સ્કેલ મેન્યુફેક્ચરર્સ માટે દરેક ડિપાર્ટમેન્ટને મેન્ટેન કરવા થોડા ડિફિકલ્ટ થઈ જાય છે, સો જો કોઈ સ્મોલ સ્કેલ મેન્યુફેક્ચરર છે તો એણે કેવી રીતે આ બધી વસ્તુને મેન્ટેન કરવી અને સાથે સાથે ક્વોલિટી પણ પોતાની ઇમ્પ્રુવ કરી શકે, તો SMEs માટે તમારું શું સજેશન છે? મેં તમને વાત કરી ને એક્ચ્યુઅલી 20 જણની ફેક્ટરી હતી, મેં તો એનાથી મોટી, મેં તમને જે કહ્યું એ 20 જણની હતી, એને એને પ્રોપર પ્લાન કર્યું હતું એને, એ લોકોએ આજે તમે મારી ફેક્ટરી જોઈ, તમે કેમ ડિપાર્ટમેન્ટ પ્લાન, મારી ફેક્ટરી ક્યાં મોટી છે, એટલે વી આર ડુઈંગ ગુડ। તો દરેક ડિપાર્ટમેન્ટમાં સી તમારે પહેલા પોતે ઓનર શીખવું પડશે, તમે જે પ્રોગ્રામ અરેન્જ કરો છો ત્યારે ઓનર્સ આવીને પાર્ટિસિપેટ કરે તો આવા ઘણી બધી વસ્તુ શેર કરી શકું એમ છું, એમાં તમે ઓનર શીખવું પડશે, એ લઈને પોતાના સ્ટાફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે, તમારા વર્ક પ્લેસમાં તમારી ફેક્ટરીમાં થોડા ફેરફાર જરૂર કરવા પડશે શ્યોર, પણ એ ફેરફાર જરૂરી તમારી વસ્તુ ફાયદો કરવા માટે, નુકસાન માટે નથી। ત્યારબાદ તમે ટ્રેનિંગ ચાલુ કરો, નેક્સ્ટ સ્ટેપ્સ સડનલી ઓવરનાઇટ, આજે મેં તમે વાત કરી અને કાલે તમે ચેન્જ નહીં કરી શકો, અને તમને ખ્યાલ છે કે MSME સેક્ટરમાં ગવર્મેન્ટ ઘણી હેલ્પ કરી રહી છે આજકાલ, ડેવલપ કરી રહી છે, બરાબર છે, એની બધા મદદ લઈ શકો છો તમે, ક્લસ્ટર બનાવો તમારું, અને અમારું ગ્રુપ પર તમને હેલ્પ કરવા રેડી છે, લાઈક પીપલ આર રેડી રાઈટ સોલ્યુશન ટુ ડિફરન્ટ, બટ ઇનિશિયલી માઇન્ડસેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પોતાના મનની જરૂર છે કે મારે આ કરવું જ છે રાઈટ। તો હમણાં આપણે જે ટ્રેનિંગ ની વાત કરી, સ્કિલ પર વાત કરી, તો મલ્ટી સ્કિલિંગ પ્રોગ્રામ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે યુનિટ્સ માં, અને ટ્રેનીઝને આપણે પ્રીફર કરવા જોઈએ કે સ્કિલ્ડ કારીગર જે અવેલેબલ છે માર્કેટમાં તેને હાયર કરવા જોઈએ, કારણ કે અત્યારે પ્રોબ્લેમ એ આવે છે કે કસ્ટમર લેબર જ બહુ ઓછી આપે છે, મેમ્બર્સને પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે ક્વોલિટી આપવામાં જે લેબર આપણે ચૂકવીએ છીએ કારીગરને તે જ પોસાતી નથી, તો એ ટાઈમે ટ્રેનીઝને પ્રીફર કરવા, સ્કિલ્ડ કારીગરને પ્રીફર કરવા, મલ્ટી સ્કિલિંગ પ્રોગ્રામ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા, અને કારીગરને સેલેરી આપવી કે વેસ્ટેજ પર એને રીએમ્બર્સ કરવું જોઈએ, આના પર તમારા શું વ્યૂઝ છે? કેલેરી આઈ વિલ ગો ટુ વન બાય, પહેલા તમે સૌથી પહેલા યુ નો યુ ટુ
ડિસાઈડ યોર પ્રોડક્શન કેપેસિટી, તમારી અત્યારની કેપેસિટી છે, તમારે ક્યાં પહોંચવું છે નક્કી કરો. સ્કિલ કારીગર જોઈશે જ, પણ બધાની જરૂરત નથી ને. લાઈક યુ હેવ એક્સપર્ટ કારીગર પાંચ હોય, તમે નીચે પાંચ ને બદલે 15 ટ્રેની મૂકી શકો છો. બીજું આપણી ડિપેન્ડન્સી જે બંગાળી કારીગર પર છે ને, એ ઘટાડવાની જરૂરત છે. હું પ્રિફર કરીશ કે દરેકે દરેક રાજ્યમાં પોતાનો એક ક્રાફ્ટ છે, એટલે જ્વેલરી બનાવી પણ એક ક્રાફ્ટ જ છે ઇનડાયરેક્ટલી, રાઈટ? તો યુ નો, એમાં લોકલ લોકોને થોડા તમે ખાસ, હું તો વુમન એમ્પાવરમેન્ટ માનું છું, મહિલાઓને તમે લઈ આવો જે સ્વેટર ગૂંથી શકે ને જ્વેલરી પણ બનાવી શકે, એવું મારું માનવું છે. ટ્રેનિંગ આપણે ગણતા નથી. તમે ડાયરેક્ટર છો, વિચાર કરો, યોર પાવર ઇઝ વિથ યુ, રાઈટ? તો સ્ત્રી સશક્તિકરણમાં તમે મહિલાઓને આર્ટ શીખવાડી શકો. તમારા સ્કિલ પાંચ છ, જે તમારા લેવલ પ્રમાણે કાર્ય પાંચ કે છ રાખો, થોડાક ટ્રેનિંગ રાખો અને થોડાક તમે આ બીજા પ્રયત્ન કરતા રહો. હું તમને સજેસ્ટ કરું કે આપણે ડિપ્લોમા સ્કૂલ એન્જિનિયરિંગની, રાઈટ? ડિપ્લોમા સ્કૂલ હોય છે જયારે એન્જિનિયરિંગની, એમાં સ્ટુડન્ટ તમે લઈ આવો કે મેં કારીગર ના બની શકે. થોટ હોવી જોઈએ મગજમાં કે ડિપ્લોમાનો જે માણસ, છોકરો બહાર આવે કે છોકરી જે ભણીને બહાર આવે છે ને, વેલ્યુ બહુ નથી હોતી. 12-15 હજાર પગાર પણ એને મળતો નથી. તું એન્જિનિયર બનો, એક કામ કર, આપણે ગોલ્ડ જ્વેલરીમાં એન્જિનિયરિંગ કરે, અમે પણ કેડ વાપરીએ છીએ, અમે પણ 3D પ્રિન્ટર વાપરીએ છીએ. ઓકે, આઈ મીન મિક્સ સ્ટ્રક્ચર ટાઈપ રાખવું જોઈએ કે જેમાં સ્કિલ્ડ અને એક્સપિરિયન્સ છે, થોડા ફ્રેશ અને એ રીતે એમને ફર્ધર ટ્રેનિંગ કરી અને આપણી ક્વોલિટી કેવી રીતે કંટ્રોલ કરી શકે તે પર મિકેનિઝમ દરેક યુનિટે પોતાની રીતે ડેવલપ કરવું જોઈએ. તો તમે જ્યારે સ્કિલ માણસોનો ખર્ચો વધારે આપો, સામે ટ્રેનર્સનો ઓછો છે, સામે એકદમ ફ્રેશર્સનો ખર્ચો ઓછો, તો યુ કેન બેલેન્સ યોર ટોટલ એક્ટિવિટીઝ. એટલે અમુકને પગાર પર રાખો, અમુકને પર ગ્રામ પેમેન્ટ કરો, પ્રોડક્શન પર પેમેન્ટ કરો, કોન્ટ્રાક્ટ પર પેમેન્ટ કરો, ઓલ ધેટ કેન બી કન્સિડર્ડ. અને એનું મિક્સ એન્ડ મેચ પણ કરી શકાય કે પાર્શિયલી ફિક્સ આપો છો અને પાર્શિયલી ઇન્સેન્ટિવ ફોર્મેટમાં આપણે એને એના. તો એક એક ક્વોલિટી કંટ્રોલનો જે માણસ છે, તો એ કેટલા પીસીસ 8 કલાકમાં ચેક કરી શકે જનરલ એવરેજ? મીન સ્ટડીડ જેવો છે ને, એમાં અલગ ઓછા પીસ આવશે, કે એમાં પરફેક્શન ઇઝ વેરી હાઈ, એમાં તમારા પીસ યુ કેન ચેક મોર. માઇક્રોસ્કોપમાં જોવાનું હોય છે, ડાયમંડ સ્ટોન ની ક્લેરિટી પણ સર્ટિફાય કરવા, એવું નથી કે ખાલી સોનું જ જોવાનું છે, ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ને આપણે કેવી રીતે અપ્રોચ કરવા જોઈએ? ઇન્ટરનેશનલ ક્લાયન્ટમાં લાઈક યુ, આજકાલ તો ઓનલાઈનમાં પણ ઘણી બધી ઓફર આવે છે, અને યુ કેન ગ્રો થ્રુ કાઉન્સિલ ઓલસો. જયારે કાઉન્સિલ ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ની, મેં હમણાં અમેરિકાના ક્લાયન્ટ જોડે મીટિંગ બોમ્બેમાં છે, હમણાં કદાચ, પણ યુ ઓલસો ટ્રાય, તમે ઘણા બધા પ્રયત્ન એવા કરો છો, એ મીટિંગમાં ભાગ લેવો જોઈએ. પણ એક કાઉન્સિલ એક રિક્વેસ્ટ છે, થોડીક એની ફીસ થોડીક ઓછી કરો. કાઉન્સિલ ક્યારે એને, ઇટ્સ ઓલ ધ પ્રોગ્રામ્સ આર નોટ પ્રોફિટ નો લોસ બેસિસ, અમે કોસ્ટ લેતા હોઈએ છે. ક્યારે જો સરપ્લસ થયું હોય તો એવા ઇન્સિડન્ટ પણ છે જ્યારે કાઉન્સિલે પાછા આપ્યા હોય, ફંડ રિફંડ કર્યું હોય. એક બીજી રિક્વેસ્ટ છે કે તમે છે ને કાઉન્સિલ માટે ખાસ મેન્યુફેક્ચરરને ડાયરેક્ટ કનેક્ટ કે પ્રોગ્રામ અરેન્જ કરી આપી શકો. સી, તમે હવે ડાયરેક્ટ એને એપ્રોચ વોલમાર્ટ ને દે મે મને 3 વર્ષ ચક્કર કરવા છે કદાચ. કાઉન્સિલ વોલમાર્ટ ને બોલાવે છે ને કે જે અમે લોકો તમે 10 કેરેટ કે 14 કેરેટ ના કેરેટ ના બોમ્બે, સુરત કે વેર એવર આખા ઇન્ડિયા બનાવી આપશું, અને ઓર્ડિનરી વિથ મેન્યુફેક્ચરર ડાયરેક્ટલી તમે હોલસેલર ને કાઢી નાખો. I am with the wholesalers, I don't say no, but manufacturer ને આગળ આવવું હોય તો બસ એને માર્જિન એડજસ્ટ કરવાના છે. અને હું માનું છું કે ઓનલાઈન માટે હું મારા દીકરાઓને બી કહેતો છું કે સી, ફાઇનલી યુ બી હેવ ટુ ગો વિથ મેન્યુફેક્ચરિંગ, કારણ કે તમે કોઈ પણ વસ્તુ બનાવી હોય, ઘરેણું હોય કે જેને વેચવી હોય ને ઓનલાઈનમાં, ત્યારે ખોડો લાખો વસ્તુ નીકળે છે, બનાવવાની જરૂરત છે. બનાવશે કોણ? બધા જો ઓનલાઈન વેચશે તો આપણે બનાવશું તો વેચે છે ઓનલાઈન.
So I think ઘણા બધા questions જે પૂછવામાં આવ્યા હતા members ને જે queries હતી તે ખાસા detail માં કમલેશભાઈ આપે cover કર્યા છે અને જે main points આજના જે highlights કહી શકાય કે એક તો સૌથી important છે અચ્છા એક last question આવ્યો છે member માં આપણે લઈ લઈએ design aspects પર છે કે what is the importance of engaging designs in jewelry ડિઝાઇનર જ્યારે કારીગરની બેન્ચ પર જઈને વસ્તુ બનાવશે ને તો જ એ પરફેક્શન આવી શકશે ડિઝાઇનર દૂરથી ઓફિસમાં બેસીને ઓર્ડર કારીગર બનાવી નાખજે પેપર આપીને આઈ ડોન્ટ થિંક સો આ ફોટો છે મને બનાવી આપજો That is not the way. So, design is very important. And the designer is a designer with a basic develop. I know the designer. I know them. They're known to me. They work on the bench per basic and work on the bench. And they're exclusive. They're exclusive. You know, mal, I'm atma lene taras vichai jai che. I know one very big jeweler, a manufacturer. Itla premthi mal banave che. No, vajan normal market weight kata 30% vadhare hoye che. કે કમલેશભાઈ મારો માલ વેચાઈ જાય છે બીકોઝ આઈ ગીવ બેસ્ટ ક્વોલિટી બેસ્ટ ડિઝાઇન અપ્રોચ માનસિક છે અને એ બહુ મજબૂત કરો જરૂર છે ડિઝાઇનરને અપ્રોચ કરો તમે ટ્રેની ડિઝાઇન તમારી ફેક્ટરીમાં રાખો પણ એને કહો ભાઈ તું શોપ ફ્લોર પર બેસીને કારીગર જોડે બેસીને ડિઝાઇન બનાવ ખાલી કાગળ પર નહીં ધીસ વોટ આઈ બિલીવ ઇન ડિઝાઇનિંગ આઈ હોપ આઈ એમ સેટિસ્ફાઈંગ ધ આન્સર તમે બરાબર છે મારો જવાબ એક ક્વેશ્ચન છે I hope it's meeting the requirement and to the satisfaction of the participant. What about e-commerce industry? Tamaru su opinion che views che e-commerce industry for diamond jewelry in next 5 years. It is future is good for e-commerce. But yes, આગળની જે પહેલા જે 45 મિનિટ્સ મેં આપી ને એ બહુ જ અગત્યનું છે ઈ-કોમર્સ માટે બીકોઝ ઘરે ખાલી કમ્પ્યુટર પર ફોટો જોઈને વસ્તુ મંગાવે છે ત્યારે મારા બધા આસ્પેક્ટ તમને કામમાં લાગશે ઈ કોમર્સ એટલા માટે કે મિલેનિયલ જનરેશન છે જેને એમાં બિલીવ કરશે ને સમય નહીં મળે એટલા બધી વસ્તુ મેં હમણાં સ્ટોકિંગ મેં સાંભળી કે વેબ ચેનલ્સ કેટલી બધી આવે સમય ક્યાં છે વેબ ચેનલ જોવાનો આપણે રાઈટ એટલે છોકરો વેબ ચેનલ જોતા જોતા ઈ કોમર્સમાં પોતાની રિંગ કે કંઈક ડિલિવરી મંગાવશે તમારી ત્યારે તમારી ક્વોલિટી જ વિનર હશે ક્વોલિટી અને ડિઝાઇન મેઇન ક્વોલિટી ડિઝાઇન તો બધા જ કપડો ઘણી બધી બનાવતા હશે ઈ કોમર્સનું ફ્યુચર સારું છે મેન્યુફેક્ચરરને અપ્રોચ મળશે હવે એમેઝોનમાં પણ અત્યારે વેચે છે જ્વેલરી ઘણા ઇન્ડિયન મેન્યુફેક્ચરર ટાઈપ કરેલું છે એમેઝોન સાથે બરાબર એટલે ઘણા લોકો આવી રહ્યા છે સો આઈ હેવ ગોટ અ મને લાગે છે કે ઘણું બેટર ફ્યુચર છે ઈ કોમર્સ ડાયમંડ જ્વેલરી ઓકે સો આપણે સેશનને અત્યારે અહીંયા ક્લોઝ કરીએ અને જે કોઈ મેમ્બર્સના કોઈ હજુ ક્વેશ્ચન હોય કે પાછળથી પણ એમને કોઈ ક્વેશ્ચન આવે છે તો તમે સુરત જીજેપીસી સુરત ઓફિસ પર આપના ક્વેશ્ચન્સ મોકલાવી શકો છો અને અમે કમલેશભાઈને કન્સલ્ટ કરી અને વી વિલ ટ્રાય ટુ રિવર્ટ યુ વિથ ધ પોસિબલ સોલ્યુશન ટુ ઇટ કમલેશભાઈ આજે આપણે એક બહુ મહત્વની વાત શીખ્યા અને આપણે જે વાત કરી કે ચાલશે એ કન્સેપ્ટમાંથી સૌથી પહેલા કારીગર કરતા પણ પહેલા આપણે આપણા માઇન્ડસેટને થોડું ચેન્જ કરવાની જરૂર છે આપણે ક્રિએટિવિટી ઇનોવેશન અને ન્યૂ લર્નિંગને વધારે ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર છે પ્લેસ પીપલ પ્લેનેટ અને પ્રોસેસ ચારે ચાર આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટુ સસ્ટેન ઇન કમિંગ ડેઝ અને ક્વોલિટી ચેક છે તે કોઈ એક સ્ટેજની પ્રોસેસ નથી ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ અને દરેક લેવલ પર આપણે એને ઇમ્પોર્ટન્સ આપવું પડે છે અને તો જ એક ઓવરઓલ પ્રોડક્ટ છે તે ક્વોલિટી સાથે બહાર આવી શકે છે જેનાથી વેસ્ટેજ લોસ પણ ઓછો થાય આપણને રિવર્ક માટે પણ જે કોસ્ટ લાગે છે તે ઓછું થાય અને જે લોસ રિકવર કરવાની વાત છે તે પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે સો આઈ હોપ કે મેમ્બર્સ આપણા જે પાર્ટિસિપન્ટ્સ છે એમના માટે એમના બિઝનેસ આજનું આપણું સેશન છે તે ખરેખર ફ્રુટફુલ રહ્યું હશે અને આપના દ્વારા જે ટિપ્સ અને આઈડિયાઝ આપવામાં આવ્યા છે તેનાથી તેમના બિઝનેસમાં ચોક્કસ એ લોકો કંઈક ફરક લાવી શકશે તેવી આપણે આશા રાખીએ છીએ હું સર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના સમય અને આપના વ્યૂઝ શેર કરવા માટે આપનું આજનું જે વિડીયો છે તેનું રેકોર્ડિંગ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવશે અને અમે એ લિંક આપ સર્વે સાથે શેર કરશું એટલે કોઈને ફરીથી એક વખત ક્યારેક આ રિફર કરવું હોય સેશન અથવા તો કમલેશભાઈના વ્યૂઝ તો આપ કરી શકશો
અને મારું આપ સર્વેને આપનું હાર્દિક આભાર માનું છું કે તમે લોકોએ પણ આટલો સમય કાઢી અને આજના સેશનને સક્સેસફુલ બનાવ્યો છે. ભવિષ્યમાં પણ આપ લોકોનો આવો જ સહકાર મળશે તેવી આશા રાખું છું. ખૂબ ખૂબ આભાર સર. ફીડબેક ફોર્મની લિંક થેન્ક યુ વેરી મચ. એક ફીડબેક ફોર્મની લિંક પણ અમે તમને મોકલાવશું, એટલે આમાં તમને શું ગમ્યું છે અને શું અમે વધુ હજી સારી રીતે કરી શકીએ, કોઈ નવા ટોપિક્સ પર અથવા તો આ જ ટોપિકમાં કંઈક વધારે માહિતી જોઈતી હોય તો આપ એ ફીડબેક ફોર્મમાં ચોક્કસ અમને લખીને મોકલાવજો, જેથી અમે હવેના પછીના સેશન્સમાં એના ઉપર થોડું વધારે કામ કરી શકીએ. જે મેમ્બર્સ હજુ જોડાયેલા છે એમને મારે કહેવાનું કે 14મી તારીખે આપણે ટેક્સેશન ઉપર એક સેશન લઈ રહ્યા છીએ. હમણાં જે નવા નવા ચેન્જીસ આવ્યા છે, જે રિલેક્સેશન આપવામાં આવ્યા છે, અમુક હજુ ક્લેરિટી નથી આવી રહી, તો એના ઉપર આપણા જે એક્સપર્ટ્સ હશે તે ટેક્સેશન અને ફાઇનાન્શિયલ બિલ 2020 પર જાણકારી આપવાના છે. સો જે મેમ્બર્સ ને ઇન્ટરેસ્ટ હોય તેમને તેમના અકાઉન્ટ્સના પર્સન, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, CFO અને ડિસિઝન મેકર્સ દરેકને ખાસ વિનંતી છે વેબિનાર અટેન્ડ કરવા માટે. ત્યાર પછીનું સેશન બેન્કિંગ રિલેટેડ ઇસ્યુઝ પર છે અને એના પછીનું એક સેશન અમે લેબર લો પર પ્લાન કરી રહ્યા છે. તો આવનાર જે અમારા જે વેબિનાર છે ધેટ ઇઝ મોર ઓન કોમ્પ્લાયન્સ પાર્ટ એન્ડ સ્ટેચ્યુટરી જે લોઝ આપણા છે, પ્રોવિઝન્સ છે, એને રિલેટેડ છે. સો માય રિક્વેસ્ટ કે મેમ્બર્સ એમાં ઇન્ટરેસ્ટ લે અને ખાસ જોઈન કરે. Thank you so much.